નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો મિત્રો હું છું જતીન સાધુ ફાઉન્ડર ડિરેક્ટર ઓફ ગુરુ ધ આર્ટ અને ગપશપ વિથ ગુરુ સીઝન થ્રી એપિસોડ નંબર છે તેરમો આજે થર્ટીન્થ અને મજાની સીઝન જઈ રહી છે બહુ જ મજા આવી રહી છે બહુ જ સારા સારા ગુરુજનો સાથે વાર્તાલાપ કરીએ છીએ વાતો કરીએ છીએ અને તમારા બધાના સપોર્ટથી બહુ જ સરસ રીતે જઈ રહ્યો છે અગેન થેન્ક યુ સો મચ ટુ ઓલ વ્યુઅર્સ ફ્રોમ ઇન્ડિયા ફ્રોમ યુએસએ કેનેડા ફ્રોમ યુકે બધા જ કન્ટ્રીના જેટલા પણ વ્યુઅર્સ છે બધાને ખૂબ ખૂબ વંદન ગપશપ વિથ ગુરુ સીઝન થ્રી ના તેરમાં એપિસોડમાં આજે આપણી સાથે એક બહુ જ સિનિયર આર્ટિસ્ટ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બહુ જ સિનિયર કલાકાર અને એટલું બધું કામ કર્યું છે એટલું બધું કામ કર્યું છે કે જેની ચર્ચા કરવા ખાલી એનું લિસ્ટ જો વાંચવા બેસું તો મારે એક સેશન કરવું પડે સો ટકા જીવનનું દેખાય છે બહુ જ યંગ પણ હા જર્ની બહુ જ લાંબી છે અને એમનું હું સ્વાગત કરી લઉં આપણી જોડે છે ગુજરાતના બહુ જ જૂના અને જાણીતા મ્યુઝિક ડિરેક્ટર મ્યુઝિક કમ્પોઝર અને સારામાં સારા કીબોર્ડ પ્લેયર બહુ જ સિનિયર

શો તમે જોઓ છો ખરા તમે મે 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 ઘણા પ્રોગ્રામ જોયા છે અને કેવું લાગ્યું ગપશપ વિથ ગુરુ તમને એક વાત કહું તો જતિન આ પ્રવૃત્તિ મને બહુ સારી લાગી અચ્છા કારણ કે એનું કારણ છે કે ડિટેલ માં કલાકારોને જાણવાની તક તમે જે આ લોકોને આપી છે એ બહુ અગત્યની વસ્તુ કારણ કે અમે તો સ્ટેજ ઉપર પરફોર્મ કરીને પછી શો પતાયને ઘેર જતા રહીએ લોકો અમારા જાણી નથી બધી વસ્તુ જાણે એમાં મને તો બહુ જ મજા આવી એમ થેન્ક યુ દિપેશભાઈ અને તમે બધા એપ્રિશિયેટ કરો છો તમે બધા લોકો જોવો છો એના કારણે મને પોતાને મજા આવે છે શો કરવાની જેટલા પણ વ્યુઅર્સ છે પ્લીઝ કમેન્ટ કરજો કોઈ પણ તમારા ક્વેશન્સ હોય કંઈ પણ જાણવું હોય પણ દીપેશભાઈની જર્ની ખૂબ જ મજાની છે જાણવા જેવી છે તમે ઘણા બધી વસ્તુઓ સાંભળી હશે મ્યુઝિકમાં પણ તમને નહીં ખબર હોય કે એની પાછળ એનું એનું જે જે કાર્ય છે અથવા તો એ ક્રિએશન છે દિપેશભાઈનું છે હું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપવાની કોશિશ કરીશ બહુ અઘરું છે દીપેશભાઈનું નાનું ઇન્ટ્રોડક્શન આપવું પણ હું ટ્રાય કરું છું કારણ કે કામ એટલું મોટું છે કે નાના ઇન્ટ્રોડક્શનમાં નહીં જ મેળ પડે પણ હું છતાં બી પ્રયત્ન કરું છું પિસ્તાળીસ વર્ષથી દીપેશભાઈ જગતને ગુજરાતને અને ગુજરાતી સંગીત ક્ષેત્રમાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી કાર્યરત છે એઝ અ મ્યુઝિક ડિરેક્ટર કમ્પોઝર અને કીબોર્ડ પ્લેયર પાંચસો થી વધારે એમને ચિલ્ડ્રન ઓર્કેસ્ટ્રા શોઝ કર્યા છે પાંચસો થી વધારે નાના બાળકોના ઓર્કેસ્ટ્રા શોઝ કર્યા છે અને હજારો શોસ કર્યા છે જેની કોઈ ગણતરી નથી હું આજે આંકડા કહીશ તમને એ કદાચ અનબિલીવેબલ લાગે પણ એ સાચા છે કારણ કે એમનું કરિયર એટલું લાંબુ છે હજારોમાં જ બધી વસ્તુ તમને સંભળાશે કદાચ બીજી વાત પંદરસો થી વધારે ઓડિયો કેસેટ્સ એમને બનાવી હતી જ્યારે ઓડિયો કેસેટ્સનો જમાનો હતો ત્યારે કોઈ એવી ઓડિયો કેસેટ નહીં હોય કે જેની અંદર મ્યુઝિક નહીં કે જેની અંદર દીપેશ દેસાઈનું નામ નહીં હોય એટલે બહુ જ મોટું કામ છે ચારસો થી વધારે એમને એલ્બમ્સ બનાવે છે ઓડિયો એલ્બમ્સ બનાવે છે અને જેટલા પણ આમ હું એવું કહી શકું કે ગુજરાતના બહુ જ બધા સિનિયર આર્ટિસ્ટ એ પણ એમનાથી પણ સિનિયર કલાકાર દીપેશભાઈ દેસાઈ જાય એટલે હું એવું કહી શકું કે એ સિનિયર આર્ટિસ્ટ બહુ બધા સિનિયર આર્ટિસ્ટ દીપેશભાઈ દેસાઈ સાથે યા તો ગાતા હતા વગાડતા હતા શીખતા હતા એટલે જર્ની બહુ જ મજાની છે અને બહુ જ બીજા મોટા કલાકારો જેમ કે ગૌરાંગભાઈ વ્યાસ છે આશિતભાઈ દેસાઈ છે મનર ઉદાસજી છે પુરુષોત્તમ ઉપાધ્યાયજી છે અહેમદ હુસેન મોહમ્મદ હુસૈન સાથે પણ એમને કામ કરેલું છે અને આપણા શોમાં જે ગપસવિત ગુરુ સીઝન 3 માં આપણા જે ગેસ્ટ ઓફ ઓનર હતા ગ્રેમી અવોર્ડ વિનર અને પદ્મભૂષણ શ્રી પંડિત વિશ્વમોહન ભટ્ટ એમની સાથે પણ એમને કામ કર્યું છે નાનમ નાના કલાકાર થી મોટા મોટા કલાકાર સુધી કોઈ એવું રેન્જમાં કોઈ વ્યક્તિ નહીં હોય જે દીપેશભાઈ દેસાઈ સાથે કામ એમને નહીં કર્યું હોય સો બહુ જ મજાની વાત છે અને બહુ બધું હજી આગળ શેર કરીશ બે ચાર નામ લઈ લઉં છું પછી એમના ફિલ્મોને સિરીયલ્સ વિશે થોડી નાની ચર્ચા કરીશ કારણ કે બહુ લાંબુ છે અને મજાની વાત મને એ પણ લાગી કે આરતી બેન જોડાયા છે આપણી જોડે આરતી પટેલ હેલો દિપેશભાઈ એવું કે છે એકતા પટેલ જગદીશ ચંદ્ર સાધુ મારા ડેડ તમને હેલો કે છે પૂર્વેશ દવે ઉમા વોહરાન વોરા વોરા ઉમા વોરા જોડાય છે ગુણીરાજભાઈ જોડાયા છે લબધી તેજસ શાહ ભાવેશ ઠક્કર સો જે લોકોના નામ લેવા છે લેતો જઉં છું બીજું હવે વાત કરું કે એટલી બધી સિરિયલ્સમાં દીપેશભાઈએ મ્યુઝિક આપ્યું છે એટલા બધા રિયાલિટી શોઝ ગુજરાતીના જ્યારે આ વાત હું કરું છું તમને સેવન્ટીઝના ડિકેટની એટીઝના ડિકેટની જ્યારે બહુ બધી જનરેશન અમારી જનરેશન કદાચ અમુક તો હતી અમુક નાના હતા પણ થોડાક નામ લઈશ કે એટલી બધી સિરિયલમાં એમને મ્યુઝિક આપી છે ગોરસ કથા દર્પણ કોરી આંખો ને સુના કમાલ વહુ ને ધમાલ સાસુ હિન્દી સિરિયલ છોટા જીન એક કહાની સત્યવાદી રાજા હરીશચંદ્ર સતી ત્રિવેદી અનેક બીજી સિરિયલો સમાંતર એક ટુકડો આકાશ જલ જલસા ઘર સૂરજ થવાને શમણે હજી બહુ જ બધી છે હું નામ સ્કીપ કરું છું સમય ના જાય એના માટે ગુજરાતી ફિલ્મ એઝ અ મ્યુઝિક ડિરેક્ટર મોતીના ચોકરે સપનામાં બીઠા ગગો કેદાળાનું પૈણું પૈણું કરતો તો રાજમાતા દુખડા હરોમાં દશામાં આવી અઢળક ફિલ્મો છે છેલ છબીલી છોરી ગુજરાતી સિરિયલ્સ મેં તમને કીધી અને એમને બેસ્ટ ડિરેક્ટરના અવોર્ડ પણ મળેલા છે ટ્રાન્સ મીડિયાના એમના મ્યુઝિક માટે એટલે કહેવા બેસીશ ને તો હજી કઉ છું મારે બીજું સેશન જોઈશે એટલે દિપેશભાઈ આટલું બધું કામ તમે કર્યું છે ને કે કામ વિશેની ચર્ચા કરવી છે નામ લેવા જઈશ ને તો મેં કીધું એમ કે સમય જશે વધારે સંદીપભાઈ જોડાયા છે નમસ્કાર સંદીપભાઈ સંદીપભાઈ પટેલ તમને છે હેલો દીપેશભાઈ અને આપણી જોડે બહુ જ જાણીતા વ્યુઅર્સ ને કહી દઉં કે બહુ જ જાણીતા ફિલ્મ ડિરેક્ટર સંદીપભાઈ પટેલ જોડાયા છે આભા દેસાઈ કલાપી વૈષ્ણવ શેફાલી ગોસ્વામીજી થેન્ક યુ સો મચ જોડાયેલા રહો અને અમારી ચર્ચાનો ભાગ બનો પ્લીઝ અને કંઈ પણ હોય કમેન્ટ કરો આપણે હું તમારી કમેન્ટ ને દીપેશભાઈ સુધી પહોંચાડું અને શો વિશેની માહિતી આપી દઉં છું ગપશપ વિથ ગુરુ સીઝન 3 એપિસોડ નંબર 13 ઇનિશિયેટિવ બાય ગુરુ ધ આર્ટ સબ સ્પોન્સર્ડ બાય ચેતના સ્પેશિયલ এডুকেશન ફોર સ્પેશિયલ વન્સ રુજુતા ધોળકિયા પાર્થ ઓઝા સ્વેતલ વૈષ્ણવ એક એવો વેબ પેજ પ્રોગ્રામ ચલાવે છે જે ઘરે બેઠા ઓટિઝમ એડીએચડી કે ડેવલપમેન્ટ ડિલેડ બાળકોને વર્લ્ડ લેવલ નું ગાઈડન્સ અને થેરાપી પૂરી પાડે છે એટલે થેન્ક્સ ટુ ચેતના સ્પેશિયલ એજ્યુકેશન યુએસએ થી સપોર્ટેડ બાય હેમદીપ શર્મા મારા પરમ મિત્ર અને ડિઝાઇન પાર્ટનર પોસ્ટર ડિઝાઇન પાર્ટનર શૈલેશ દવે થેન્ક્સ ટુ પાર્થોઝા મિહરજાની સ્તુતિજાની અને અનેક મિત્રો અનેક વ્યૂઅર્સ બધાને ખૂબ ખૂબ વંદન ને ખૂબ ખૂબ ધન્યવાદ મદદ માટે દીપેશભાઈ આપણે એક દિલસે કરીને શો કરીએ છીએ ઓલ્ટરનેટ ડેઝમાં અને એનો એવો છે છે કે આ સમયમાં જે પણ આર્ટિસ્ટ જગત આપણું કલા જગતના જે કલાકારો એમાં ઘણા એવા છે જે ફાઈનેન્શિયલી બહુ નબળા છે તો આપણે એમને આપણા પેજ ઉપર આમંત્રિત કરીએ છીએ એ સરસ મજાના પરફોર્મન્સ આપે છે અને આપણે યથાશક્તિ પ્રમાણે ફાઇનેન્શિયલી મદદ કરવાનો એક પ્રયત્ન કરીએ છીએ અને એમાં મને સરસ મજાની સ્પોન્સરશિપ મળી છે ચેતના સ્પેશિયલ એજ્યુકેશન અને સાજ તરફથી રુજુતા દોડક્યા તરફથી સો એના માટે મારા સ્પોન્સરસને પણ ખૂબ ખૂબ વંદન હવે રોજની જેમ દિપેશભાઈ મારે શરૂઆતમાં એટલું બધું બોલવાનું આવે કે મને એમ થાય કે મારું ક્યારે પતે અને હું ક્યારે ગેસ્ટનું સાંભળું એટલે હવે હવે મારા વાળો ભાગ હું બતાઉ છું અને બધા જ વ્યૂઅર્સ જેટલા પણ લોકો છે આભા દેસાઈ કહે છે કે મારા બલકો અને મારા મારા બાળકો અને બાળકોના બાળકો એના શો માં ગાયું છે ક્યાં વાત આભા બેન એવું કહે છે કલાપી વૈષ્ણવ કે છે દીપેશભાઈ કેમ છો પંક્તિ શુક્લા હે દીપેશ અંકલ ચિંતક ત્રિવેદી મૃગાંક દવે કેમ છો દીપેશભાઈ કલાપી વૈષ્ણવ ગુરુ ઓફ રુજુતા યસ ડેફિનેટલી ઇન્દ્રજીત પરમાર જયંતિ શર્મા જોડાયા છે થેન્ક યુ કમેન્ટ કરતા જાઓ પણ હવે પહેલી વાત મારે સરસ મજાની જાણવી છે કારણ કે દીપેશભાઈ જોડે અગેન કહું છું મને વાત કરવાની ઓફ કેમેરો હોય તો એ એટલી જ મજા આવે છે એટલે હવે મજાની શરૂઆત કરીએ છીએ રુજુતા ધોળકિયા જોડાયા છે આપણી સાથે બધી ક્રેડિટ દીપેશભાઈને જ જાય છે સો યસ જે તમારું આગળની કમેન્ટ હતી કે રુજુતાબેનના ગુરુ છે વિલય શર્મા સલીલ ભટ્ટ જોડાયા છે સલીલભાઈ થેન્ક યુ સો મચ યતિન દેસાઈ સો

યોગેશ યોગેશભાઈ કે હું સ્ટુડિયો પર જતો તો એ સ્ટુડિયો પણ બંધ હવે રેકોર્ડિંગ કેવી રીતે કરવું એમ પછી મેં તેતાલીસ વર્ષ પહેલા જ્યારે હું બાળકોને ભણાવતો હતો એ પ્રવૃત્તિ મેં ફરીથી શરૂ કરી અને હા ફરીથી શરૂ કરી પણ એમાં એવું થયું એક જ અઠવાડિયાની અંદર સવારે સાડા આઠ થી સાડા અગિયાર સુધી હું બિઝી થઈ ગયો ઓનલાઈન વિડીયો ટ્યુશન પર હું અમેરિકા કેનેડા એ બધે ટ્યુશન કરવા માંડ્યો અને મારો ટાઈમ જવા માંડ્યો એટલે મને થોડોક એનો આનંદ છે મારો ટાઈમ સારો જાય છે કારણ કે મને બેસી રહું તો ગમતું જ નથી ઓકે નાના મોટા રેકોર્ડિંગ ચાલે છે પણ એ કેવું કે થોડોક હોમ સ્ટુડિયો હોય એમાં કરવાના હોય પછી સ્ટુડિયો ચાલુ થાય એમાં કરવામાં હોય કોઈને સોંપી દઈએ એવી રીતનું ચાલે છે પણ જે પહેલા જે પ્રવૃત્તિ ચાલતી હતી એ બધી અટકી ગઈ બહાર નહી જવાનું એટલે અચ્છા હવે હું મારો સરસ મજાનો ક્વેશ્ચન છે તમને તમારી ઉંમર કેટલી દિપેશભાઈ મારી ઉંમર સિક્સટી થ્રી યર્સ શું વાત કરો છો કારણ કે ના તો ના તો તમને દેખીને ખબર પડે છે એવું કે સિક્સટી થ્રી યર્સ છે ના તમારા ફેસ ઉપર વર્તાય છે ના તમારી બોડી લેંગ્વેજ ને ના તો તમારા કાર્ય પદ્ધતિ ઉપરથી એવું લાગે કે તમે સિક્સ્ટી થ્રી યર્સના એટલે જેટલા પણ લોકો એક સરસ મજાની વાત બીજી કરું છું આપણી જોડે નિશાબેન કાપડિયા જોડાયા છે નિશાબેન ખૂબ ખૂબ વંદન હાય હાય દીપેશભાઈ કે છે સાગર પંડિત અને નામ લેતો રહીશ પણ આગળ વાત વધારું કે સિક્સટી થ્રી એટલે કારણ કે અત્યાર તો આ લોકડાઉન ના પીરિયડમાં સિક્સટી થ્રી નું ઊંધું કરવું કે થર્ટી સિક્સ એ ઉંમરના લોકો બી માનસિક રીતે તૂટી ગયા હતા થાકી ગયા હતા કંટાળી ગયા હતા તો તમે આ નવી વસ્તુ ટેકનોલોજી સાથે ઓનલાઈન ક્લાસ લેવાનું કેમ તમને એવું સૂચ્યું તમને એવું ના થયું કે આ બધું કંટાળો ને જફા શાંતિથી આરામ કરું ના શરૂઆતમાં એવું થયું હતું પણ મારો સન છે એ બર્કલી મ્યુઝિક માંથી ભણીને આવ્યો એને મને થોડું શીખવાડ્યું એમ કરીને પછી વિડીયો સ્કાઈપ ઉપર છે પર પર છે છે કે મેસેન્જર મારા સ્ટુડન્ટ છે ઊંધું છે ટેકનોલોજી હા કે સાહેબ રિંગિંગ આવે ને એટલે અમે ઓનલાઈન છીએ એવું માની લેવાનું આવું મારા સ્ટુડન્ટ શીખવાડે કોલિંગ આવે એટલે અમે નથી ઓનલાઈન એમ એટલે એમ એમ કરતા પછી બઉ સારું ચાલે છે અત્યારે મને પ્રવૃત્તિ ચાલે ટ્યુશન ચાલે એના એમાં તમે સંગીત કરો એના કરતા વધારે લોકો કરે એમાં તમને કારણ મજા કારણ બસ પહેલેથી મને એવું જ છે કે દુનિયાનો દરેક માણસ સંગીત તો કરી શકે છે

આપણું હૃદય નિયમિત ધબકે છે લય છે લય ભગવાને આપી છે હૃદય ના ધબકતું હોય તો શું થાય મને કહો વેન્ટિલેટર પર જવું પડે ને આપણે ભગવાને એવો લય પહેલેથી આપી દીધી નિયમિત આપણે બોલીએ છીએ એમાં પણ સુર છે કે હું તમારી જોડે ઘાંટા પાડીને વાત નથી કરતો હું તમારી જોડે ખાનગીમાં વાત નથી કરતો નોર્મલ ટોનમાં વાત કરું છું એ આપડા સપ્તક છે બોલવામાં પણ સપ્તક આવે છે એટલે સંગીત તો ભગવાને આપેલી વસ્તુ છે અને દરેક માણસે ડેવલપ કરવી જ જોઈએ

કે હું મ્યુઝિક માં મને ઇન્ટરેસ્ટ છે કે હું કીબોર્ડ વગાડું કે એવું એવું કે રિયલાઈઝ થયું તમને એમાં એવું થયું કે થોડુંક સેજ લાંબુ ચાલશે પણ એક દિવસ અમે તો સામાન્ય પરિસ્થિતિના ઘરના માણસો બધા છોકરાઓ અમે ત્રણ ભાઈઓ તો પહેલાના પહેલાના જમાનામાં મૂડીસ ચાના ડબ્બા આવતા હતા મૂડીસ ચાના ડબ્બા પતરાના ડબ્બા આવ્યા હતા એની પર મારો ભાઈ એનો પર મારો ભાઈ બોંગો વગાડે અને હું હું માગી લાયેલું હાર્મોનિયમ વગાડતો હતો એમ

જયારે જયશંકર સુંદરી ઓલ પહેલું ગીત ગાય અને એનો આલાપ ગાય અને પડદો ખુલે એટલે જોરદાર હજાર માણસ કે નવસો માણસ બેઠિયે બધા કમ્પલસરી તાળીઓ પાડે પાડે ને પાડે અડી થી 7 વર્ષના બાળકોને હું સ્ટેજ ઉપર ગવડાવતો તો વાહ શું વાત શરૂઆત ટાઈમ માં અને 50 છોકરા 50 અને તમારા તમારી વાત કરું તો તમારા ગુરુઓ કોણ કોણ તમે કોની કોની પાસે શીખ્યા થા તો તમારા જીવનમાં એવા કયા વ્યક્તિઓ જેને તમે માનો છો કે એમનો બહુ મોટો ફાળો છે અને એ ગુરુઓને ક્યારેય ના ભૂલી શકાય એવા કયા વ્યક્તિ એમાં એવું થયું કે મને આવી રીતનો સંગીતનો શોખ હતો અને મારા મોટા ભાઈ છે ને એ પણ કમલેશભાઈ દેસાઈ અત્યારે શિકાગો મારે છે એ બહુ સારા આર્ટિસ્ટ છે અને એ શરણાઈ પણ વગાડે મેન્ડોલિન પણ વગાડે ગાય પણ ખરા એ વોઇસ ઓફ એસ ડી બર્મન છે એમ હવે એમને એમ લાગ્યું કે આ પાછળ પડે છે મારો નાનો ભાઈ કાયમ માટે મારી જોડે એમ કારણ કે એમની પાછળ પાછળ દોડું એ પ્રોગ્રામ કરવા જાય કે એમની મીટિંગ હોય એટલે એને એમ થયું કે આને કઈક રાખીએ આપણે કે જેથી થોડો બિઝી થાય એટલે એને મને એક બાળકોના પ્રોગ્રામમાં ભાગ લેવાનું કીધું એમાં માત્ર એટલું જ કરવાનું હતું કે હિન્દુસ્તાન કી કસમ એમ કરીને મારે હાથ કરવાનો હતો એમ શું એટલે પછી આવું કરતા હતા તો એમાં ચાનો ચાની રિસેસ પડી અને સાહેબો બધા અમારા ચા પીવા ગયા એટલામાં હું હાર્મોનિયમ હાર્મોનિયમ વગાડવા માંડ્યો એટલે પેલા અમારા ગુરુજી પહેલા શરૂઆતના ગુરુજી હતા રામકુમાર રાજપ્રિય એ કે હવે આ બાબો હાર્મોનિયમ વગાડે છે પછી હું પછી હું સર કરાવતો તો ત્યારે એક નાનો છોકરો હતો એના મમ્મી મને કે કે તમે હું તમને એડ્રેસ આપું છું ના મારો ફોન નંબર છે તમે ઘરે આવજો અને મારા બાબાને શીખવાડજો તો તો મેં એમને કીધું કે મને જ કશું આવડતું નથી તો હું શું શીખવાડું તો કે ના તમે આવજો ને ઘરે અને હું ઘરે ગયો અને ત્યારથી મારી કારકિર્દી ની શરૂઆત થઈ મારું નસીબ બહુ સરસ કે મારો પહેલો સ્ટુડન્ટ મુનિ ઠાકોર એ હા એ પન્નાબેન ઠાકોરના સન તો એ ત્યાંથી ટ્યુશન ની શરૂઆત કરી પછી તો એમને આવડ્યું એટલે પછી બીજા બધા સ્ટુડન્ટો ભેગા થયા અને બધા ટ્યુશનો મને મળવા માંડે એટલે હું ટ્યુશન કરવા માંડ્યો પાછો બધા ટ્યુશન કરતા કરતા બી બાળકોના પ્રોગ્રામ હું કરતો હતો કાગળ ઉપર બે દીવા દોર્યા બે દીવા જ આવડતા મને અને વચ્ચે લખ્યું વચ્ચે લખ્યું દીપ ક્લાસીસ એમ એમાં મારો એમાં મારો પહેલો સ્ટુડન્ટ વૈભવ કડિયા એ અત્યારે અત્યારે એચએલ ના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે વાહ અને એની એની ફી મારી વીસ રૂપિયા હતી ક્લાસની ની એ જમાના કેટલી જૂની ને મજાની વાતો યાદ આવે પણ એક વસ્તુ એક વસ્તુ મેન્શન કરી દઉં ખાલી કે આપણી જોડે આરોહી પટેલ જોડાયા છે આરોહી બેન થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ અને આરોહી લખે છે કે હે દીપેશ માસા એવું તમને લખે છે સો થેન્ક યુ સો મચ આરોહી બેન ફોર જોઈનિંગ અસ ચિંતકભાઈ જોડાયા છે અને ગુજરાતના મોટા ભાગના આર્ટિસ્ટ દીપેશભાઈના હાથ નીચે તૈયાર થયા છે સો ટકા સાચી વાત નિશાબેન પણ કમેન્ટ કરે છે તમે જે દીવા એની વાત ઉપર પણ હા એટલા માટે જ જોડે આજે વાત કરવી છે કે જે જેટલા પણ સિનિયર કલાકાર છે એમની જર્ની જે દરવાજે થઈને નીકળી છે અથવા જે રોડ ઉપરથી પસાર થઈને નીકળી છે એ માઇલ સ્ટોન જોડે મને એવું થયું કે હું વાત ના કરું અથવા તો એમની જોડે ગપશપ વિદ ગુરુ શો ના થાય તો આખી સીઝન બધી અધૂરી રહે એવું મને ક્યાંક ફીલ થયું અને તમે એ ટાઈમે દીપેશભાઈ કેટલા ટ્યુશન્સ કરતા તમારો આંકડો બહુ મોટો યાદ છે મને કે તમે સોળ ને સત્તર વર્ષની ઉંમર રહે બહુ જ બધા મ્યુઝિક ના ટ્યુશન હું સવારે છ વાગે નીકળતો તો રાતના બાર વાગે ઘરે આવતો હતો ઓહો શું વાત અને એમાં વચ્ચે એમાં વચ્ચે ત્રણ સ્કૂલ ની નોકરી પણ આવતી હતી એમાં નોકરી પણ આવી જાય પાછી અને પાછું ટીવી પર વગાડવાનું બી આવે રેડિયો પર પણ વગાડવાનું આવે એમાં ઓકે અને તમારા ઘરેથી તમને કોઈ ઓબ્જેક્શન નહી મ્યુઝિક નો કે આવો કોઈ ના ઘરેથી ઓબ્જેક્શન નહોતું પછી પછી નહોતું અને ઓબ્જેક્શન નહોતું તો સપોર્ટ કેવો હતો અથવા તો તમે પોતે એકલા આ જર્ની શરૂ કરી કે પછી એમાં કોઈ ના એમાં એવું થયું કે પછી હું સ્કૂલ માં નોકરી કરતો તો જ્યારે 22 23 વર્ષ હતો ત્યારે ત્યાં મને ટીચર તરીકે વર્ષાબેન મળ્યા અને પછી એમની જોડે મારે લગ્ન જીવન શરૂ થયું પણ એવું કરું હું પેલા બહુ ઢીલો હતો એકદમ ઢીલો એટલે એવું આમ કે હું એકદમ ઇમોશનલ થઈ જવું રડી પડવું થઈ જાય પણ એ લગ્ન થયા પછી મને મજબૂત એને કર્યો કે ના આપણે આ રીતે કરીએ ને એને એનો બહુ જ મોટો ફાળો આમાં લોકોને ઊંધો થાય છે હા લોકો પેલા મજબૂત હોય છે રડી પડે છે પણ સરસ મજાની વાત કરીએ દીપેશભાઈ અને વ્યુઅર્સ જેટલા પણ છે વર્ષાબેન એટલે દીપેશભાઈ ના પત્ની અને એક પ્રિન્સિપલ તરીકે એમને હજી પણ કાર્યરત ખરા હજી પણ દીપેશભાઈ ના એ હવે રિટાયર છે હવે રિટાયર છે પણ રિટાયર થયા પછી પણ એને ઘણી સર્વિસ કરી હતી આગળ પ્રિન્સિપલ તરીકે એટલે એટલું કહીશ કે દીપેશભાઈ ના જીવનમાં વર્ષાબેન નું આવવું એટલે જેમ ઉનાળા પછી જેમ વર્ષા આવે અને જેટલું સારું લાગે આપણને જે વરસાદની જરૂર હોય એવી રીતે દીપેશભાઈના જીવનમાં વર્ષાબેનનું આવવું અને એમના લાઈફમાં બહુ જ મોટો ભાગ છે વર્ષાબેનનો એ તમે પહેલી વાર મળ્યા ક્યાં આગળ ઉભરો હવે હો આ જો જો બાજા પહેલા છે ને એમાં એવું હતું કે આપણે કશું સંબંધ ના હોય અને કોઈ સારી છોકરી જોઈએ એટલે આપણને કઈક કોમેન્ટ કરવા કોમેન્ટ એકદમ તો થાય નહીં ને એટલે ક્લાસમાં ટીકી ટીકીને જોવું તું ઘે એટલે ટીકી ટીકીને જોવું ડિયર એટલે હરણ પણ થાય અને ડિયર એટલે વાલુ પણ થાય એ ક્લાસમાંથી બહાર નીકળે એટલે હું ક્લાસમાં જવું અને પછી છોકરાનું બોલાવું કે બોલો છોકરાઓ તું ગેઝ એટલે ટીકી ટીકીને જોવું તું ગેઝ એટલે 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 આવું આવી રીતે શરૂઆત થઇ તી અમારી અમારી ટી પેલું શું નાસ્તા ક્લબ ચાલે પેલા ત્યારે એ બધા બહેનો ઘરેથી બનાવી લાવે મમરા લાવે પૌવા લાવે મારે તો ઘેર કોઈ મારા મમ્મી તો માદા હતા એ વખતે એટલે હું ની નોટ કાઢીને આપું ને કહું કે આજે ફાફડા લઈ આવો આજે ખારી બિસ્કીટ લઈ આવો એટલે એને એમ લાગે કે આ બહુ રોલા મારે છે એમ શું ઓકે ટુર માં ગયા હતા ત્યારે એમ કીધું કે બેન તમે હું ટીચર જ કેતો તો પેહલ થી એમ નામ જ મેં ટીચર પાડ્યું તું પેહલા કે ટીચર તમે થોડા આ બાજુ મસુરી માં એમ કે આ બાજુ ઉભો રો તમે પડી જશો એમ તો મને એવું કે તમે હું પડી જઉ તમારે કેટલા ટકા એમ એટલે ફર્સ્ટ હેડ ધેલ લાવ પછી આવું

બધો જ બધા જ પ્રકારનો એમ દરેક પ્રકારનો શો શોમાં એનાઉન્સમેન્ટ એની હોય ઘરે છોકરીઓ આવે તો સાચવે એને નવરાત્રમાં છોકરીઓ આવે તો મૂકવા જાય એ બધું રાખે છોકરીઓનું બધો જ દરેક પ્રકારનો સપોર્ટ એનો મળ્યો મને કારણ કે કારણ કે એમાં એવું છે કે આજકાલ એ જમાનામાં કોઈ છોકરીઓને ઘરની બહાર જ નહોતા કરતા ત્યારે મારી પાસે બાર બાર છોકરીઓ હતી બાર બાર છોકરીઓને લઈ અને હું નવરાત્ર ના પ્રોગ્રામ કરું ત્યારે લોકો મને એવું પણ કોમેન્ટ આવે કે આ કન્યા શાળા લઈને આઈ ગયા પણ ત્યારે જ મારું સંગીત વખણાતું હતું કારણ કે ગરબા એટલે સમૂહમાં ગાવાની વસ્તુ અને પ્લસ મને બીજો સપોર્ટ આભાબેન દેસાઈ નો બહુ મળ્યો ઓકે આભાબેન દેસાઈ એટલે અમારા મોટા બેન અમે નાના નાના હતા ત્યારે અમને વગાડવા લઈ ગયા હતા પણ જયારે આભાબેન પહેલા સુગમ સંગીત ગાય ત્યારે મને દાજ બહુ ચડતી હતી સાચું કહું તો કારણ કે સમજણ પડે નઈ કશી શબ્દોમાં ખબર ના પડે એટલે કે એ મને એવું કે દીપડા વગાડ ને તું આ ગીત મારે આ ગાવું છે એમ ના આ ગીત ના ગાશો તમે સીધું કઈ ગાવ ને એમ હજી આજની તારીખમાં બી એ મને કે હું હવે આજે આજ ગાવાની છું પણ એ અભાબેન એ મને નહીં દરેક દરેક આર્ટિસ્ટ ને અમદાવાદના સપોર્ટ કર્યા છે એ રોટલી કરતા હોય ને તો તમને શબ્દો લખાવો તમે ફોન કરો તો

અને નિશાબેન કાપડિયાએ બહુ સરસ કમેન્ટ કરી છે નિશાબેને એવું લખ્યું છે કે આજે મેક્સિમમ વ્યુઅર્સ છે અને દીપેશભાઈ બહુ જ બધા લોકો આજે તમને જોઈ રહ્યા છે રોજ કરતા આજે જે વ્યુઅર્સની સંખ્યા પણ વધારે છે એ તમને સાચી હકીકત કહી છે ખરેખર સાચી વાત છે નિશાબેન દિવાકર શુક્લ એવું કહે છે દિપેશ ફુવા મેરેજ પછી પહેલીવાર તમારા વિશે જાણીને આનંદ થયો હતો અને અ ઇન્દ્રજીત પરમાર કે છે ખૂબ જ સરળ સ્વભાવ અને મોજીલા માણસ આ છે એ બહુત સાચી વાત છે પાલનપુર થી એક મિત્ર જોડાયા છે સંગીતકાર છે ધર્મેશ પ્રજાપતિ પણ તમને હેલો નમસ્કાર કે છે સો દર્શના ઠક્કર જોડાયા છે આપણી જોડે મને પહેલી વાર સ્ટેજ પર પ્રોફેશનલી ગાતા દીપેશભાઈ અને વર્ષાબેને કરી માય પ્રણામ ટુ દીપેશભાઈ તમને દર્શનાબેન પ્રણામ કે છે અને દીપેશભાઈ મેં આ વાત તમારા વિશે સાંભળેલી ખરી કે રુજુતાબેન જોડેથી જ કે અમે વર્ષાબેનના કારણે અમારા મમ્મી પપ્પા પણ એટલા ઈઝીલી એટલા એટલે કોઈ ટેન્શન જ નહીં કે બધું જ ધ્યાન વર્ષાબેન જ રાખતા એમ એટલે ઘરે ઘરે મૂકવા સાચવવા એટલે એ સમયમાં વર્ષાબેન નું મ્યુઝિક ફિલ્ડમાં ના હોવા છતાં પણ તમારું પચાસ કામ એમને મારા ખ્યાલથી ઈઝી કરી નાખ્યું મને વગાડવા અને કમ્પોઝ કરતા સિવાય બીજું કશું આવડતું જ નથી અચ્છા એ બીજું બધું જ કામ એ જ કરે એમ શું શું વાત છે શું વાત છે હા બહુ બહુ તો હા અને બહુ બહુ તો પેમેન્ટ લેવા જવાનું હોય ને તો હું જવું બાકી નથી જતો કરેક્ટ 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 પણ એટલે હા બોલો બોલો નિશાબેને આટલું સરસ લખ્યું પણ તમને નવાઈ લાગશે એક વસ્તુની વાત કહીશ કે અત્યાર સુધીની મેઇન મેઇન સિરિયલો મેઇન મેઇન મારા પિક્ચરના ગીતો એ બધા નિશાબેને અને સોલીભાઈએ ગાયેલા છે અને બહુ જ નાનપણથી જયારે એમના લગન નોતા થયા ને એ પહેલેથી એ અમારે ઘરે રહેતા તા જયારે અમદાવાદ આવે ત્યારે હા અને હું ને વરસાદ ને મૂકવા જઈએ મને હજી એ દ્રશ્ય યાદ છે કે એ ભૂજથી કે કચ્છથી આવે પછી અપવાસ હોય એમને કેળું ને સફરજન અમે હાથ માં બાંધ્યા પીએ આ બધું મને યાદ છે અને બહુ જ મને માયા નિશાબેન ની પહેલેથી

કે અગર તમારું જીવનસાથી તમારા કામને પોતાનું કામ સમજી લે તમારી બધી જ ડ્યુટીને પોતાની ડ્યુટી સમજી લે તો એક કામ એટલું સરળ થઈ જાય અને એના રિઝલ્ટ આપણી સામે જોઈએ છીએ સો અગેન નેક્સ્ટ ટાઈમ ક્યાંય પણ એવું લાગે તમારા જીવનસાથીને તો શ્યોર આ આના ઉપરથી તો આપણે શીખી શકાય દિપેશભાઈના દાખલા ઉપરથી કે સો ટકા હેલ્પફુલ થવું જોઈએ અને અ છે 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 સો મચ ફોર ફોર મી લોટ્સ ઓફ ટુ સિંગ યોર તમને કહી રહ્યા અને આપણે એના ઉપર પણ પણ આગળ આવીએ મારે એક બીજી વાત એ કરવી કે પછી જેમ ભાઈએ દિપેશભાઈ નાઇન ઓહો કઈ કઈ તો કેટલા વર્ષ પહેલાની વાત છે બાળકોનો શો તમે આજે તમે વાત કરી ટિંગ ટોંગ ટિંગ એ તમે ત્યારે શરૂ કર્યો હાજી હાજી ઓકે અને એમાં એટલે એક્ઝેક્ટલી કરતા શું તમે એમાં એમાં બધા જુદા જુદા ક્ષેત્રના બાળકો આવે બધા સમાજનો બહુ સારો વર્ગ એટલે ઘણી વાર કલાકાર એમ કે છે કે હું તો બહુ મોટો કલાકાર બની ગયો એકચ્યુઅલ કલાકાર પોતે મોટો નથી બનતો સમાજ એને મોટો કલાકાર બનાવે છે મારી બાબતમાં તો સો મારી બાબતમાં તો સો ટકા એવું છે કે લોકોએ મારો હાથ પકડ્યો અને મને લોકો ઊંચો લાયા છે એમ શું કે ભાઈ આ ભાઈ બહુ સારું શીખવાડે બહુ એટલે બધા છોકરાઓ મારી પાસે મૂકે હું એમના શોધ કરું એટલે નાના હતા ત્યારે શો માં શ્યામલ સહકાર આપ્યો છે પછી પ્રણવ મહેતા પછી બીના કાપડિયા શ્વેતાબેન ઝવેરી શ્વેતાબેન ઝવેરી એટલે અત્યારે ગ્રેમી એવોર્ડ વિજેતા છે અને એટલા મોટા ક્લાસિકલ ના સિંગર છે અત્યાર તો એટલે આ બધા લોકો એ ખુબ અને એમના પપ્પા મમ્મી એ દાખલા તરીકે પન્નાબેન ઠાકોર મધુકરભાઈ ઠાકોર પછી

એવું કરું બહુ જ સરસ વાત કરી અને મને આ તો એક અચાનક એવો વિચાર આવ્યો દીપેશભાઈ કે માણસ જેટલો લોકો જોડે કામ કરે જેટલા મેક્સિમમ લોકો જોડે જેમ એની એની કામ કરવાની સંખ્યા મેક્સિમમ વ્યક્તિઓ સાથે મળવાની થાય કામ કરવાની થાય એમાં આ ફિલ્ડમાં મ્યુઝિક ફિલ્ડમાં એમ માણસ વધારે કઠોર થાય વધારે સ્ટ્રીક થાય ગુસ્સાવાળો થાય ચાલાક થાય તમે આટલા સરળ કેવી રીતે રહી શક્યા એનું કારણ મારું સર્કલ એવું હતું મારું સર્કલ એવું હતું કે જે લોકો બધા મોટા મોટા જે હતા ફેમિલી એન્ડ મનસુખરામ ફેમિલી એ હું કામ કરતો હતો હવે એ બધાને હું જોઉં કે એ લોકો કેવી રીતે વાતચીત કરે છે કેવી રીતનું એમનું બિહેવિયર છે એ બધું જોઈને હું શીખવેલો કહેવાય કે ચાલુ આ લોકો આટલું પોલાઇટ વાત કરે છે તો આપણે શા માટે ઉકળીને વાત કરવાની જરૂર છે એમ અને મને મોટા મોટા માણસો એવી સલાહ આપી છે જયારે હું પાનને મસાલો ખાતો હતો તો મને કે મસાલો ખાવ એનો આધોની પર સાહેબ પૈસા ભેગા કરજો હો પાછા તમે આવું આવી સલાહ આપીલી એમ મને હું બહુ નાનો તો ત્યારે અને એ સલાહ મને હજી યાદ છે કે એ વસ્તુ તો કલાકારના જીવનમાં અગત્યની છે કે જો સ્ટેબલ ના થાય તો પછી ગયા ખાતે એમ કારણ કે આટલા બધા શોઝ કરવામાં અને એમાં તો તમારે જાત-જાતના અનુભવ થયા છે કડવા સારા બધા જ અને છતાં બી તમે તમારા વ્યક્તિત્વને પકડી રાખો છો જે નર્મશ છે એ બહુ જ અગત્યની અઘરી વસ્તુ છે કારણ કે લોકોના મોઢે હું જાણું છું કે ભાઈ ઘટ ઘટના પાણી પીને અમે આવા થઈ ગયા લોકો નથી કહેતા જનરલી કે આપણે કોઈ કહીએ કે તમે બહુ શાર્પ છો તમે તો આમાં બહુ ચાલાક છો આમ છો તેમ છો બહુ ગુસ્સો કેમ કરો છો તો લોકો એમ કે ભાઈ ઘટ ઘટના પાણી પીને આવા થઈ ગયા તો ખરેખર એ સારી વસ્તુ નથી પણ તમારે જોડેથી એ શીખવા જેવી છે કે ઘટ ઘટના પાણી પીધા પછી પણ તમે કેટલા સરળ છો વાત સાચી કારણ કે સરળ રહીએ ને એમ તો સ્ટુડન્ટોની જોડે કામ કરી શકીએ આપણે એમ લેવાય કલાકારો પાસેથી ગુસ્સે થયેલ નથી લેવાતું એટલે બઉ ઓછા લોકો તમારા જેવું વિચાર પાલનપુર થી રાકેશ આચાર્ય બહુ સારા ગાયક અને કીબોર્ડ પ્લેયર જોડાયા છે ને એવું કે છે મેં કેટલી વાર આપને લાઈવ માણ્યા છે એકદમ સહજતાથી કામ માટેનું સમર્પણ ગજબ વાત એમ બહુ સરસ મજાની વાત રાકેશભાઈ કહી રહ્યા છે અને પછી મારે એક બીજી વાત એ પણ કરવી આને વસ્તુ જોઈન કરું દીપેશભાઈ તમે કેટલાક જેમ કે હું બધાના આગળ નામ લઈ શકું કે ગૌરાંગ વ્યાસ બહુ જ મોટું નામ ગૌરાંગ ભાઈ આશીત ભાઈ દેસાઈ ઉષોતમ ભાઈ ઉપાધ્યાય મનરુદાસજી અહેમદ હુસૈન મોહમદ હુસૈન રાસભાઈ રાસબિહારી ભાઈ દેસાઈ વિભાબેન દેસાઈ હા વિભાબેન રાસભાઈ સો તમે ગૌરાંગ આ બધાના કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા અને એ લોકો તમે શરૂઆત કેવી રીતે કરાઈ હા એટલે હું તમને કહું કે મારા ફાધર ડ્રોઈંગ ટીચર હતા ને એમના પેટ સ્ટુડન્ટ કેવાય ને એ હર્શિદાબેન રાવલ હતા ઓકે કે ખાસ એમના સ્ટુડન્ટ બોવ એમ કે લાડકા સ્ટુડન્ટ કેવાય ને એટલે એમણે વાત કરી કે તમારો સન એમ કે આવી રીતે પ્રોગ્રામ કરે છે તો મારી બેબી ને લેજો ને એમ કે અંદર એટલે અમે એમની હર્શિદા ની બેબી સોનલ રાવલ અત્યારે તો બોવ સરસ ગાયિકા છે મોટા પણ સોનલ બેન ને અમે લીધા એટલે હર્ષિદા નું એ વખતે સિતારો આમ બી તેજ જ હતો અને એ વખતે એવોર્ડ પણ બહુ મળેલા પણ ગૌરાંગભાઈ એમની સાથે ચીફ ગેસ્ટ તરીકે અર્શિદાબેન લઈ આયા હતા અને સોનલ નું પેલું ગીત ગાઉ પીયુ મારો લીલો લજામણીનો છોડ હવે એનો એનો નો પીસ જે હતો ને એ મેં વગાડ્યો સ્ટેજ ઉપર એટલે ગૌરાંગભાઈએ મને નીચે બોલાયો કે અને હું ગયો ખરો પગે લાગ્યો એમને કે ભાઈ આ ગૌરાંગભાઈ છે પણ જાજી તો ઓળખાણ પાછી ના હોય કે ગૌરાંગ ભાઈ એટલે કોણ એમ શું એટલા તો એટલા તો અજ્ઞાની હોય કામ જ કરતા હોય એનો બીજો એક કિસ્સો કહીશ તમને પણ પણ એટલે પગે લાગ્યો એટલે મને કે કાલે શું કરો છો તમે એટલે મેં કહું કે કઈ નથી કાલે તો કે તમારી પાસે શું છે મેં કહું મારી પાસે આટલું નાનું કેશિયુ જ આટલું નાનું બહુ જ નાનું કેશિયું એમ શું એટલે મને કે કાલે લઈને આવી જજો સ્ટુડિયોમાં શ્રી અતુલભાઈ દેસાઈના સ્ટુડિયોમાં પછી હું તો ગયો એટલે ગૌરાંગભાઈ ચશ્મા ભાઈ ચશ્મા માંથી આમ કહીને પૂછ્યું શું આવડે તમને બીટ એટલે ખબર છે એટલે મેં કહ્યું ના ઓફ બીટ એટલે ખબર છે મેં કહ્યું ના નોટેશન આવડે છે મેં કહ્યું ના તો મને કે તો શું વગાડશો મેં કહ્યું તમે બોલો ને મોડેથી એટલે વગાડી કાઢું અને ત્યારથી મારી ત્યારથી મારી એમની જોડે શરૂઆત થઈ અને લગભગ પચીસેક વર્ષ મને એમણે એમની જોડે રાખ્યો અને એમાંથી જ આ બધું આવડ્યું વધારે અને મારી જોડે કામ કરવામાં બીજા મારા ગુરુ શરદભાઈ ખાંડેકર એ છે ને બહુ સ્ટ્રીક હા શરદભાઈ પાસેથી એ શીખવા જેવું છે કે બઉ સ્ટ્રીક પણ મને બહુ સારી રીતે શીખવાડતા હતા કે જો આ રીતે વગાડાય આ રીતે વગાડાય એવી રીતે હસમુખભાઈ ચાવડા જે દિલરૂભા વગાડે છે શ્રી ભાનુભાઈ ગજ્જર એ સિતાર વગાડતા હતા મેન્ડોલી વગાડતા આ બધા મને નોટેશન શીખવાડ્યા શરદભાઈ એ સ્ટ્રીક થઈને કેવી રીતે કીબોર્ડ વગાડવું થોડું ઘણું હજી તો પૂરું એમના જેવું તો આવડતું જ નથી પણ તોય એમને રીતભાત શીખવાડી અને બીજું એમની પાસેથી શીખવાની વસ્તુ ડિસિપ્લિન કે શરદભાઈની ડિસિપ્લિન જબરજસ્ત એમ તો ગૌરાંગભાઈએ હાથ પકડેલો અને એમાંથી ધીમે ધીમે આ બધા જે મહાનુભાવોના મેં નામ લીધા કે એને કારણે હું ઉપર આવ્યો અને પછી હું બધા મ્યુઝિક ડિરેક્ટરો જોડે વગાડતો થયો કે દરેકના રેકોર્ડિંગમાં અને એ વખતે છે ને લાઈટ મ્યુઝિકમાં બહુ વગાડનારા કોઈ મારા અને શરદભાઈ સિવાય કોઈ હતું જ નહીં સાચી વાત કહું તો હું એમ કઉ મારું બહુ ચાલ્યું પણ લાઈટ મ્યુઝિકમાં આ વ્યક્ત હતું જ નહી અને પછી ધીમે ધીમે હું લગભગ બાર થી તેર મ્યુઝિક ડિરેક્ટર શ્રી શંભુ મહેતા અનિલ ગાંધર્વ રસિકભાઈ ભોજક આ બધા જોડે મેં વગાડેલું છે અને બધાએ મારી પાસેથી ખુબ સારું કામ લીધું છે બધાના સંસ્કાર વારસો મને મળેલો છે ખાસ કરીને જોઈએ તો તમે પદ્ધતિ સરની તાલીમ તો લીધેલી જ નથી ને કદાચ હું ગયો હતો શીખવા માટે પણ અમારી સામાન્ય પરિસ્થિતિ હતી એટલે શરદભાઈ ના મમ્મી લીલાબેન ખાંડેકરે મને અડધી ફી માં શીખવાડવાનું શરૂઆત કર્યું હતું પણ પછી ક્લાસમાં સનમ મધુર ચાંદની મેમ મેં વગાડતો હતો એટલે પછી બીજા બીજા દિવસ થી એ શરદ અને એ સુધીરભી મને ઓર્કેસ્ટ્રામાં લઈ ગયા ક્લાસ મારા બંધ થઈ ગયા એટલે આમ એવું એટલે વિચારી શકું કદાચ કે તમારું જે ટ્રેનિંગ થઈ અથવા તમે જે શીખ્યા એ વધારે પરફોર્મ કરતા કરતા શીખ્યા લાઈવમાં કે હા હા આ બધા મોટા માણસો જોડે એ લોકો કેવી રીતે વર્તન કરે છે એ લોકો કેવી રીતે કામ લે છે વાહ અને તમારો સૌથી બેસ્ટ અનુભવ કોની કયા ગુરુજન એટલે પુરુષોત્તમભાઈ જોડે તમે કામ કર્યું આશિતભાઈ જોડે ગૌરાંગભાઈ જોડે હા હા બધા જોડે અલગ અલગ સને સારો જ એક્સપિરિયન્સ ડેફિનેટલી રહ્યો છે પણ તમે સૌથી વધારે શીખી કોની જોડેથી શીખ્યા ગૌરાંગભાઈ પાસે શીખ્યા હમ અને કારણ કે ત્યારે અમને લોકો ને એવું ટેન્શન થઈ ગયું હતું કે અમને કંઈ થઈ ના જાય એમ શું એ કોઈ દિવસ ગુસ્સો કરે નહિ પણ એમને ગુસ્સો આવ્યો હતો કારણ કે સામે વ્યક્તિત્વ એવું હતું એટલે એમને ગુસ્સો આઈ ગયો હતો કે ગૌરાંગભાઈ ને સલાહ આપતું પછી એમને એક જ વાર મેં એમને ગુસ્સો કરતા જોયા છે અત્યાર સુધીમાં કે હવે હું ઘરે જતો રહું છું એમ રેકોર્ડિંગ ધીરજ હા બહુ ધીરજ ગૌરાંગભાઈ પાસેથી મારે શીખવાનું કે કોઈ દિવસ કોઈનું ખરાબ ના બોલે કોઈ દિવસ કોઈનું એટલું બધું સારું ના બોલે અને તમને નવાઈ લાગશે કે અમારા મ્યુઝિક ડિરેક્ટરોમાં એવો નિયમ હોય કે કોઈનું રેકોર્ડિંગ ચાલતું હોય ત્યારે વચ્ચે નહીં જવાનું એટલે વચ્ચે જાય જ નહીં કોઈ બીજો મ્યુઝિક ડિરેક્ટર શું કરવા જાય એમ પણ મારા ગુરુજી ગૌરાંગ હતા ને એમને સવારે હું ફોનમાં પગે લાગેલો કે મારે આજે રેકોર્ડિંગ છે સંદીપભાઈ પટેલ ની ફિલ્મ મોતી ના ચોકરે સપનામાં દીઠા સંજય ઓઝાનું પ્લેબેક સિંગિંગ સોળ ને થયા જ્યાં સત્તર આમ બેઠો બેઠો ગૌડાવતો હતો ત્યાં તો ગૌરાંગભાઈએ ફોન કર્યા વગર મને પૂછ્યા વગર એન્ટ્રી મારી ઓકે એટલે હા કે મારા એમ કે મારી જોડે જે દિપેશ ભી કામ કરે છે એમનું રેકોર્ડ એટલે અમને બધાને બહુ જ ન લાગે કે ગૌરાંગભાઈ કોઈ દિવસ એમને આવે જ નહીં પણ એ આશીર્વાદ આપવા માટે ખુદ આયા હતા પછી એમને સજેશન બી અમુક કર્યા સંજય કમેન્ટ કરી છે સંદીપ ભાઈએ આ માણસ એટલો નમ્ર છે કે એવું નહીં કે જ્યારે એ કીબોર્ડ પર હોય ત્યારે સાક્ષાત શ્રીનાથજી એમની આંગળીઓ પર હોય એ ડિવાઇન એક્સપિરિયન્સ મને છે

હર્ષ એવું લખે છે કે મારા જીવનનું પહેલું ગીત મે મને દીપેશભાઈએ ગવરાવ્યું અને યસ કેટલી સરસ મજાની કમેન્ટ આવી રહી છે તમારા માટે અને તમારા બીકોઝ તમે જે 63 વર્ષ તમે જે આપ્યા છે સંગીતને હું તો કદાચ એ એ 63 વર્ષ કરતા મહત્વ આપીશ કે 63 ક્વોલિટી વર્ષ એટલે તમે જે ક્વોલિટી વાળું કામ આપ્યું છે અને એક વિનમ્રતાથી ને એક વિવેકથી અને વિનમ્રતા અને વિવેક તમારો હજી મારા જેવા અમારા જેવા નાની એજના આર્ટિસ્ટ સાથે પણ તમે જે વ્યવહાર કરો છો ને એના ઉપરથી ખબર પડે દીપેશ કે તમારામાં કેટલી સરળતા છે અને એ તમારા બધા જોડેથી શીખવા જેવું છે બીજી વાત કે તમે જે વાત કરી ગૌરાંગભાઈ જોડેથી એક 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 એ નમ્રતા તમને ગુસ્સો નહીં કરવું એ સ્વભાવ શીખવા મળ્યો બીજા ગુરુજનો જોડેથી તમે શું શીખ્યા પુરુષોત્તમભાઈ આશિતભાઈ આ બધા જોડેથી તમે શું શીખ્યા રાસપિયારીભાઈ હા નમ્રતા ગુસ્સો ના કરો મહેનત બહુ કરવી રાસ બિહારી શીખવાની પુરુષોત્તમ ભાઈ થી એ શીખવાનું મહેનત બહુ કરવાની આશીતભ શરદભાઈ થી ગજબ શીખવા મળ્યું કે પરફેક્શન તો આવું જ હોવું જોઈએ તમને નવાય લાગશે કે થર્ટી થ્રી યર્સ સુધી હું ગીત ના મ્યુઝિક નોતો વગાડતો ઓકે પછી જયારે ચિંતક ભાઈ મારી જોડે વગાડવા આવ્યા તો મને કે તમે તો બહુ સરસ વગાડો છો આપણે જાતે જ વગાડો ને મ્યુઝિક શું કરો બહારથી થી બોલાવા છે આર્ટિસ્ટક મને પિક્ચર ના અસલ મ્યુઝિક વગાડવાની શરૂઆત કરાઈ મને કે ભાઈ આપણે જાતે જ આપણે બહારથી એમ કે હાયર નથી કરવા ઓર્ગન પ્લેયર ને બોલાવું હું પોતે આમ હું પેલા એકોર્ડિયન વગાડતો હતો પછી એમાંથી ઓર્ગન લીધું મેં ઓર્ગન લીધું ત્યારે મારી પાસે સત્તર હજાર રૂપિયા ભેગા થયા હતા નાનો હતો ત્યારે પછી મેં બધા વાલી વાલીઓને વાત કરી કે મને તમે હજાર દોઢ હજાર હજાર દોઢ હજાર એવું ઉધાર આપો તો મારે એક કીબોર્ડ પાંત્રીસ હજારનું આવ્યું છે એ લેવું છે એટલે બધા કે સાહેબ હજાર દોઢ હજાર ની બે ત્રણ હજાર લઈ જાઓ પણ કે પાત્રીસ હજારનું કોદાળ વાજુ ના લેવાય બેંકમાં મૂકી દેજો અમે આપીએ ને પૈસા તો કે વાજુ તો લેવાતું હશે પાંત્રીસ હજારનું પણ એ જમાનામાં કોઈની પાસે નહોતું એવું કીબોર્ડ મેં લીધેલું પાંત્રીસ હજાર રૂપિયાનું

કોઈ જે ટીવી ની વાત કરીએ કે સિરિયલ કે ફિલ્મ એમાં સૌથી પહેલા તમે તમને શેમાં ઓપોર્ચ્યુનિટી મળી સિરિયલ માં મળી કે ફિલ્મ માં મળી મને છે ને પહેલી સિરિયલ હું યાદ કરું તો દિલીપભાઈ અને જોસેફભાઈ બે નામના બે પ્રોડ્યુસર હતા એ લોકો કે કે તમારે એક એક સિરિયલ નું મ્યુઝિક આપવાનું છે એમ અને તમારે બનાવવાનું છે તો મેં કહ્યું સારું તમે મને વાર્તા કહો એટલે પછી એમણે વાર્તાની શરૂઆત કરી વાર્તા કઈ હતી નહીં કારણ કે જુના જમાનામાં તમને યાદ હશે પીજ નામનું પીજ નામનું ટીવી આવતું ને આપડે આપણું જે દૂરદર્શન હતું ને એ ઈસરો ચાલતું તું હવે એમાં એમાં ગાય ભેંસ અને ડોક્ટર ની જ સિરિયલ આવે ગાય ભેંસ ના ડોક્ટર એમ હું ને મારી ભૂરી એમ આવી સિરિયલ બહુ પોપ્યુલર હતી પેલા જમાના અત્યારે જે સિરિયલો આવે છે એવી તો એક એ આવતી જ નહોતી એમ હવે મને કે કે લ્યો ડોક્ટર આપો જવાબ સિરિયલ નું નામ પછી હા પછી હું તો શું કરું હું જઈ ગયો માર મ્યુઝિક કેવી રીતે આપવું મારે તો મને સમજણ ના પડી પછી મેં ખાંડેકર પછી મેં શરૂઆત કરી કે આ રીતનું મ્યુઝિક આપવાની એ પહેલી મારી સિરિયલ પણ આજે વર્ષાબેન જોડે મેરેજ થયા ને એમાં ફાયદો નફો એટલો થયો કે મારો શાળા એ બધું મ્યુઝિક મને આપ્યું અને મારી સાળી એ મને મ્યુઝિક આપ્યું એટલે આખું સાસરું પેલા તો આપડે ગમત માં એમ બોલે ખાલી મારું સાસરું આખું નાટક ક્યુ છે એમ શું પણ એ લોકો સૌથી વધારે ફાયદો કરી આપ્યો કારણ કે દિનેશ દિનેશભાઈ શુક્લ મારા મા જ થાય જે સૌથી વધારે નાટકમાં બહુ પોપ્યુલર હતા પેલા અને બધા તમે મારા સસરા હતા એ બી લેખક હતા ની ડાયરી લખતા હતા સંદેશમાં એટલે હસતા બોલું બધા બધા નાટક ક્યાં છે આવું બોલું હસ્તા હસ્તા એમ શું

હું એને એમ કઉ છું કે ગુજરાતમાં તારા જેવું ગાનારું ગુજરાતમાં હા કે તારા જેવું ગાનારું કોઈ નથી તો મને એ ના પડે તમે શું ખાલી ખાલી બોલો છો એવું કે એમ અને ખરેખર નયનભાઈ ખૂબ સુંદર ગાયક છે અને ખૂબ સુંદર વ્યક્તિત્વ ધરાવે છે પણ પછી હસતા હસતા એમને એમને એમ કહું કે ખાલી મપધ તો મેં જ શીખવાડ્યું તમને કારણ કે જયારે આઠમા ધોરણમાં આઠમા ધોરણમાં હતા ને ત્યારે મેં એમને જનક જનક તોરી બાજે પાઇલિયા ગવડાવ્યું હતું ટેલેન્ટમાં અને એમાં વચ્ચે નોટેશન આવતા હતા કે મપ તો મેં એમને શીખવાડ્યું એટલે એમની ઉડાવ કાયમ કે મફત હતો મેં તો તમને શીખવાડ્યું હતું ક્યાં વાત કે હર્ષ એવું કે છે કે મારા લગ્ન પણ દીપેશભાઈના ના લીધે જ થયા હર્ષા શૈલી ક્યાં છે હર્ષ ને પૂછો શૈલી ક્યાં છે શૈલી બાજુમાં જશે આભાર ડિયર

મળેલા અને એમના પપ્પા મને કે આ લોકો શાયરી કરે છે પછી એમને ગાવાનું શરૂ કર્યું બધું પંદર વર્ષની શરૂઆતની જર્ની એમની મારી જોડે હતી તમે આટલા યંગ કેવી રીતે છો હે તમે આટલા ને આટલા યંગ કેમ રહી શકો છો એ ખબર કામ ને કારણે અને મારા સ્ટુડન્ટોને કારણે મારું નસીબ એવું છે કે સ્ટુડન્ટ મને બહુ જ પાવરફુલ મળે છે બધા શું વાત છે એટલે સ્ટુડન્ટ ના કારણે કેવી રીતે એટલે એ મને થોડું સમજાવ એ લોકો જેટલું સંગીત વધારે કરે એટલે એટલી મારી ઉંમર નાની થતી જાય અચ્છા વાહ ગજબ ગજબ વાત છે સૌમિલ સર કહે છે સૌમિલ સર કહે છે લાલ બસ લાલ બસ માં ડબલ ડેકર ડબલ ડેકર આ લાલ બસમાં ઓકે મારી જોડે બાળકોના પ્રોગ્રામમાં અમારે છે ને બધા બહુ જ બહુ જ બધા સારા ઘરના છોકરાઓને પ્રોગ્રામમાં ભાગ લેવડાવવાનો એટલે કોઈ છોકરા અન્યાય ના થાય ને એટલે અમે દોડ દોડ ગીત વેચીએ બધાને ઓકે અને એમાં હું શ્યામલ સૌમિલ ને લઈ જઉં કે દોડ ગીત શ્યામલ નું દોઢ ગીત સૌમિલ નું આવી રીતની વહેંચણી બધાની વચ્ચે કરાવું પણ સૌમિલ ની પાસે એક વસ્તુ શીખવા જેવી છે અને આટલો મોટો હું છું તોય હું ઘણી વખત એની પાસેથી શીખું છું કે કેવી રીતનું શું કરવું સૌમિલ ની પાસે થી ભી ઘણું બધું શીખવાનું છે અને એ બે એ બે ભાઈઓ વ્યક્તિત્વ ખૂબ સુંદર છે ખૂબ સુંદર એટલે ખૂબ અને મારા એવું બોલાય નહીં પણ ગુજરાત ખાતે સૌથી વધારે મહેનત કરતા હોય તો એ લોકો 100% 100% અને અમારા અમારા જેવી નવી જનરેશન એમને લોકોને જોઈને શીખીને આગળ આવી છે અથવા તો ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન અમારા રહ્યા છે સોમિલભાઈ શ્યામલભાઈ આરતીબેન આ લોકોના નયન સર આ બધાના ગીતો અમે સાંભળી સાંભળીને મ્યુઝિકમાં અમને ઇન્ટરેસ્ટ જગાડનાર આ લોકો એમના કમ્પોઝિશન્સ અને તમે જે કીધી મહેનતવાળી વાત કે હંમેશા કંઈક ને કંઈક નવું કરવું કમ્પોઝ કરવું અને કેવી રીતે એને બેસ્ટ વેમાં લઈને આવવું એ હંમેશા એ લોકો પાસેથી અમે પણ જોઉં છું અને ડટીને રહેવું એમાં ડટીને રહેવું એમાં બહુ બહુ અગત્યની વસ્તુ એ છે કે તમે કોઈ એક વસ્તુને પકડીને ડટીને રહો અને મહેનત કર્યા કરો એમાં એ આરતી બેન તો નાના હતા ને ત્યારે અમે એમને ડોન કેતા હતા કારણ કે અમારા બધા કરતા સંગીત એમને વધારે આવડતું હતું હા હા રાકેશભાઈ લખે છે કે મેઘ ધનુષ બહુ ગાતા અમે સ્કૂલમાં માં રાકેશભાઈ આચાર્ય એ સોમિલભાઈનું એમનું સો બહુ સાચી વાત છે હું પોતે મ્યુઝિક ટીચર હતો તો હું મેઘ ધનુષના ગીતો બહુ જ શીખવાડતો અને ત્યારે એટલે આ બધા રોલ મોડલ છે તમે છો અને આ બધા ગુરુજનો નિશાબેન છે આ બધા જ રોલ મોડલ છો અને લકીલી દીપેશભાઈ આ લોકડાઉનમાં ગપશપવિત ગુરુના અંદર જે લોકોને જોઈને અમે મોટા થયા છે બધા જ લોકોની જીવન વિશે જાણીને એમની સાથે વાતો કરીને એટલી આનંદની અનુભૂતિ થાય છે ને એટલું સરસ બ્લેસ્ડ ફીલ થાય છે કે અમે તમારી જોડે વાતો કરી શકીએ છીએ આટલી મજાથી અને આટલી સરળતાથી અને કેટલી બધી વસ્તુ શીખી શકીએ છીએ મકરંદ સર જોડાયા છે આપણી જોડે મકરંદભાઈ જકાર્તાથી અને એવું કહે છે કે શ્યામલ શ્યામલ સિરીઝ સિરિયલનું અદ્ભુત મ્યુઝિક ફાલ્ગુની બેન એ બંને જણા ગીત ગાયું હતું એવોર્ડ મળેલો અને દર્શના પણ બહુ જ નાની હતી ત્યારે એને સ્કૂલ માંથી મેં ઉપાડી હતી લગભગ પંદર વર્ષ મારી જોડે એનો સ્વભાવ પણ ખુબ સુંદર છે અને એવું કહેવાય કે અત્યારે દર્શનાનો છેલ્લા વીસ વર્ષથી જમાનો ચાલે છે અને બધા ફિલ્ડ માં એ છવાયેલી સૌથી વધારે રેકોર્ડિંગ બી એ કરે છે દર્શન પ્રોગ્રામ બી એ ગાય છે અને ખુબ સુંદર સ્વભાવ એનો ખુબ સુંદર ફાલ્ગુની શશાંક કે છે મારા દરેક પ્રોગ્રામના સીડી સીડીઝના મ્યુઝિક ડિરેક્ટર બહુ સાચી વાત અને આગળ ધ્રુમિલ માંડલિયા એવું કીધું તું કે હજી તમે થર્ટી સિક્સ ના જ છો એવું ફિલિંગ એમને આવે છે અને સુમિતભાઈ આપણી જોડે જોડાયા છે સાઉથ આફ્રિકાથી બહુ સારા તબલા પ્લેયર એ પણ તમને નમસ્તે કહે છે સો હવે એક સરસ મજાની વાત કરું જેટલા પણ વ્યુઅર્સ છે તમે બધાએ આરોહી પટેલને બધા જ ઓળખો છો રાઈટ આરોહી પટેલ આરોહીના મમ્મી એટલે આરતી બેન એમના મધર એમના પિતાશ્રી એટલે સંદીપભાઈ પટેલ અને દીપેશભાઈના પત્ની વર્ષાબેન અને આરતીબેન એ બંને સિસ્ટર છે એટલે દીપેશભાઈ અને સંદીપભાઈ બંને સાધુભાઈ થયા સો તમને બહુ જ બધી તમે જેમ કીધું તમે નસીબ વાળા છો સાસરુ એવું મળ્યું એટલે કે તમને સાળી એટલે આરતીબેન તરીકે બહુ જ સપોર્ટ અને તમે સંદીપભાઈના બહુ જ માં પણ મ્યુઝિક આપ્યું મ્યુઝિક આપેલું છે મે હા

યાદશક્તિ ઉપર એક બીજો કિસ્સો આપણે શેર કરી સુમીરભાઈ સોરી સુમીરભાઈ સુમીર મીરચંદાની જેમનું નામ મે સુમિતભાઈ લીધું ભૂલતી આઈ એમ સોરી સુમીરભાઈ રોજ આપણો શો જોવે છે અને દરેક વખતે કમેન્ટ કરે છે થેન્ક યુ સો મચ એક સરસ મજાનો કિસ્સો આપણે સાંભળીએ જેમ મે તમને વાત કરી કે આપણા ગપશપ વિથ ગુરુમાં અ ગેસ્ટ ઓફ ઓનર માં હતા ગ્રેમી એવોર્ડ વિનર અને પદ્મભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ મોહન વિના મેસ્ટ્રો બહુ સરસ મોહન વિના વગાય એમનો એક દિવસ ફોન આવ્યો દીપેશભાઈને અને આખી સ્ટોરી સાંભળી કે દીપેશભાઈ એમનો ફોન આવ્યો ને બધું શું હતું એ ઇન્સિડન્ટ શું હતો મને એવો ફોન આવ્યો કે હું શાહીબાગથી વિશો મોહન બોલું છું અને મારે કેસેટમાં એમ કે મારે આલ્બમ બનાવવાનું છે અને તમારા સપોર્ટ ની જરૂર છે એટલે અમારે તો એવું કે જેનો ફોન આવે ને એને અમે એડવાન્સ લઈને આવવાનું કહીએ એટલે મેં કીધું સારું સાત રૂપિયા લઈને આવી જાવ એમ તમને ખ્યાલ નથી ના પછી ખબર પડી કે આ વ્યક્તિત્વ આ હતું કેવી રીતે થઈ શકે એમ શું આ બધા માણસો એટલે દરેક માણસ પાસે કઈ નું કઈ શીખવાનું મેં તમને ના કીધું કે કશુંક કશુંક નાના નાના છોકરાઓ પાસેથી અમને શીખવાનું મળે એમ એવી રીતે આ વ્યક્તિત્વ તો એવું હતું કે મારે ઘરે આવ્યું અને મારી બાજુમાં હું પોતે સોફામાં બેઠો જાણે આમ રાજા એ રીતે અને ઓર્ગન પર અને એ મારી બાજુમાં પેલી પ્લાસ્ટિક ની ખુરશી બેસી ગયા છ કલાક બેઠા મને બધું લખાવડાયું એમને સંતોષ થયો ગયા અમે રેકોર્ડિંગ કર્યું ત્રણ ચાર દિવસ રેકોર્ડિંગ કર્યું ત્યારે મને ખબર પડી કે હું જેમની જોડે કામ કરી રહ્યો છું એ આ વ્યક્તિત્વ છે આટલો હું અજ્ઞાની હું આટલો અજ્ઞાની અને હું તો હજી કઉ છું કે હું તો હજી અજ્ઞાની સંગીત મને આવડે જેવું ક્યારે મેં દાવો કર્યો નથી કારણ કે અઠાવન વર્ષની ઉંમરે હું ટ્રિનિટી ઓફ કોલેજ લંડન નું શીખવા માટે શરૂઆત કરી મેં અચ્છા અઠાવન અઠાવન વર્ષની ઉંમરે જયારે બધા સિરિયલના મ્યુઝિક પિક્ચરના મ્યુઝિક આલ્બમ્સ બધું આલ્બમ્સ નો તો હવે જમાનો જતો રહો હવે તો જેટલા ગીતો જોઈએ એટલા યુટ્યુબ પર ફ્રી મળે છે અમારા જમાનામાં એવું હતું કે તમારે આઠ ગીત સાંભળવા હોય કોઈને ભજન તો તમારે પચીસ રૂપિયા ખર્ચી એની કેસેટ લેવી પડે એમાં આપણો અમદાવાદ થી તો એક કેસેટ લઈને બીજા આપે આપ એક તું આપને મફત મને મળી જાય એવું હોય એમાં એ જમાનામાં પુષ્કળ બિઝનેસ ચાલતો હતો કે હવે હું એટલો બધો અજ્ઞાની કે અઠાવન વર્ષે મે પાછું શરૂ કર્યું કે મારે નવું મ્યુઝિક શીખવું છે એમ એટલે હું જયારે પરીક્ષા પરીક્ષા આપવા જવું ત્યારે માઉન્ટ કાર્બન નો પેલો જે મેન જાપા પર ઉભો હોય ને કે દાદા હોય જ અંદર પરીક્ષા આપવા જવાનું તમારે હું બી છોકરો છું અત્યારે અને છ વર્ષના છોકરાની વચ્ચે બેસી અને પરીક્ષા મને ઘણા લોકો દિપેશભાઈ એવા લોકો મળે છે જે મેરેજ થઈ જાય વીસ બાવીસ ચોવીસે અને અઠ્યાવીસ વર્ષે એવું કે છે કે હવે શું કરવાનું કારણ કે હવે તો શીખી શકાય નહીં હવે મેરેજ થઈ ગયા છે તો હવે તો એ ઉમર જતી રહી અને તમે અઠ્ઠાવન વર્ષે શીખવાની શરૂઆત કરો છો જેમાં તમે આટલું અઢળક આપી દીધું સંગીત ક્ષેત્ર ને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને અને પછી તમે કેટલી મોટી ને કેટલી સરસ મજાની વાત કરી છે મકરંદ સર એવું કે છે પ્રણામ દીપેશ દેસાઈ મામા જય હો પ્રણામ અગેન અને તમને સંદીપભાઈ એવું કે છે કે તમે ગોરસ કરી હતી નાઇન્ટી એટી નાઇન માં જો આઠ નાઇન્ટી એટી માં તમે ગોરસ કરી હતી અને આ

પછી તમે સાત હજાર લીધા ખરા વિશ્વ મોહન પાસેથી એવું કે સાત હજાર નહી સાત હજાર નહી સાહીઠ હજાર રૂપિયા ટોટલ લીધેલા ચાર પાંચ દિવસ રેકોર્ડિંગ ચાલતું પણ એમાં શીખવાની વસ્તુ એ મળી કે આ લોકો કોરસ કેવી રીતે કરાવે એમ ટાઈમ નહોતો ને એમને જવું એટલે મારું કોરસ આવ્યું કોરસ મારું કોરસ એટલે બધા જાણે અમદાવાદમાં કે મોસ્ટ ઓફ મારી સ્ટુડન્ટો હોય મારી સ્ટુડન્ટો જેવી તેવી નહોતો આ રુજુતા ને તમે કહો છો ને રુજુતા એમ કે તમને તમારામાં ભાગ લે છે આ તે રુજુતા મોટા મોટા દિગ્ગજ કલાકારો સાથે કોડ વગાડેલા છે એટલી બધી એની હા એની જાણકારી એટલી હતી અને એટલી બધી એ મહેનતુ હતી પછી એને શ્યામલી સી શ્યામલી માં બી એક્ટિંગ કરેલી છે પ્લસ એને રસોઈ શો પણ કરેલા છે ટીવી પર અને બહુ ટેલેન્ટેડ છોકરી ખાલી બે ચાર વસ્તુ એ શેર કરવી છે કે જેટલા ગુરુજનો અહીંયા જોડાયા છે એમાં નિશાબેન કાપડિયા આ સિઝનના છેલ્લા એપિસોડમાં આપણી સાથે છે પણ મારી ઈચ્છા એવી ખરી આ માધ્યમથી હું કહું કે આવતી સિઝનમાં મને શ્યામલ સોમિલ સર જોડે જો અગર એ પરમિશન આપે તો સો ટકા એક એક એમની સાથે એક સેશન કરવું છે સંદીપભાઈ અને આરતીબેન સાથે કરવું છે અને આરોહી સાથે પણ કે જ્યાં એમના જોડેથી એમની લાઈફ વિશે કઈક આપણે શીખી શકીએ એમની લાઈફમાંથી આપણે શું શીખી શકીએ એના માટેનો હંમેશા મારો પ્રયત્ન છે ગપસપ વિદ ગુરુનો એક જ ઇન્ટેન્સ છે તો સો ટકા હું ટ્રાય કરીશ અનિલ પરીખ કે છે ગુડ ઇવનિંગ થેન્ક યુ સો મચ અને બીજી વાત એ કરો તમે કેસેટની દુનિયાનો એક જમાનો હતો કેસેટ્સ એમાં પંદરસો થી વધારે કેસેટ્સ કરવી એટલે શું એટલે લાઈક તમે કઈ ટાઈપનું મ્યુઝિક કરતા કોની કોની સાથે કરતા કેવી રીતે કરતા હું તમને સમજાવું કે હું છે ને બાર થી તેર મ્યુઝિક ડિરેક્ટર જોડે વગાડતો હતો એટલે અમે શિફ્ટ એક શિફ્ટ વગાડીએ ને એટલે અમને એના આઠસો રૂપિયા મળે હા એટલે બારે આઠ છ નું એટલે નવ હજાર છસો ની મારી ઇન્કમ થઈ પછી એક દિવસ શ્રી પ્રભુદાસભાઈ યાદવે મને એમ કીધું કે આવતીકાલે એક આપણે કેસેટ બનાવી છે અને તારે મ્યુઝિક આપવાનું છે એટલે પછી મેં એમને ના પાડી મેં કુ જો હું મ્યુઝિક આપીશ ને તો બધા મ્યુઝિક ડિરેક્ટરો મને પ્લેયર તરીકે કાઢી નાખશે એમ કે આ બી અ મ્યુઝિક ડિરેક્ટર થઈ ગયો એટલે મે પહેલા ના પાડી પણ એમને મને બહુ સમજાવ્યો બહુ સમજાવ્યો પછી મને એવું પણ કીધું કે તને આઠસો ને બદલે પંદરસો રૂપિયા હું આપીશ ઓકે એટલે એટલે પછી અમે મ્યુઝિક આપવા અને એ મ્યુઝિક માં હું સંજય સેજોલકર અને ગોપાલ બ્રહ્મબળ ત્રણ જણા અને પંકજ ત્રિવેદી ચાર જ જણા મ્યુઝિક આપવામાં અને મહેશજી મહેશજી ચોવાણ ગાવામાં અને કેસેટ નું નામ અંબે માનો થપ્પો હવે માતાજી એવો માતાજી પાછળ એવો થપ્પો માર્યો મને કે એ કેસેટ એટલી બધી ચાલી એટલી બધી ચાલી કે મારી પાછળ પ્રોડ્યુસર ની લાઇન પડી ગઈ કે આ ઇન્ડસ્ટ્રીમાં છે ને ખબર નથી મને પોતાને હું જો કે બહુ એવું નથી માનતો કે આ માણસ બહુ લકી છે ને આ માણસ બહુ અનલકી છે ને આને લઈશું તો આપણું બહુ ચાલશે ને આને લઈશું તો આપણે બહુ ચાલશે હવે આ ચાલી મારી કેસેટ એટલે મારી પાછળ બધા પડી ગયા મને મ્યુઝિક આપવા માંડ્યા હું બધાનું મ્યુઝિક કરવા માંડ્યો પછી એ વખતે મારા થોડા મ્યુઝિક કર્યા પછી મને રમેશભાઈ ઓઝાની કેસેટો બનાવવાની તક પ્રભુદાસભાઈ હવે આટલી મોટા વ્યક્તિના આલ્બમ બનાવવા જનરલી આ લોકો જે ઓરેટર હોય કથા બધાના ઓરેટર હોય બપોર જનરલી આરામ કરે એટલે મને કે દીપેશભાઈ હું તો બાર થી ત્રણ તો નહી જ નહીં જ ગઈ શકું એટલે મેં કહું એવું તો ચાલે જ નહીં આ સ્ટુડિયો રોક્યો છે તો તમારે તો દસ થી પાંચ ગાવું પડે કે દસ થી તો ગાવું પડે એમ હા ઓજા વાઘનું આમ ચામડું આમ પાથરેલું એની પર બેઠા હોય અને બધા એમના પગમાં ચારાના આના મુકતા હોય એવું તો બે કલાક મારી દશા ઓર્ગન પર ઉભો હું થાકી ગયો કે ભાઈ આ તો બધા પગે લાગવા મારે શરૂ કેવી રીત કરવું એટલે પછી રમેશભાઈ બધાને કહી દીધું કે હવે તમે બધા મને પગે ના લાગશો હવે હું તમારો ગુરુ નથી મારા ગુરુ દીપેશ ભાઈ છે અને પછી એ મે એમને જે ગવડાયું છે અને એમને જે છેલ્લી કેસેટ માં ખાલી આટલું જ ગાયું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમ આખી દુનિયામાં સૌથી વધારે વેચાતી કેસેટ એ છે આખા વર્લ્ડમાં આખા વર્લ્ડમાં એ કેસેટ પ્રખ્યાત થઈ ગઈ આટલું જ ગાયું છે અમે તો લૂપ જ માર્યો પછી એનો પણ એવા સાત સાત આલ્બમ ને અત્યારે પણ ટાટા ટાટા સ્કાય ઉપર મહા મહાકાલેશ્વર ના દર્શન કરો સોમનાથ ના દર્શન કરો એટલે એટલે એવા બધા ઘણા બધા ઇન્સિડન્ટ છે કે જેમાં મારું લક બહુ કામ કરી ગયું હોય એમ એક વસ્તુ ખાલી શેર કરી દઉં હું દિલથી ધન્યવાદ કહું છું સૌમિલ સરે મને અહીંયા જ જવાબ આપી દીધો છે કે હું રેડી છું ગપશપ વિથ ગુરુ માં આવવા માટે તો ખૂબ ખૂબ વંદન સૌમિલ સર અને સંદીપભાઈ એવું કે છે આઈ એમ રેડી વિથ યુ જતીન ઇન ધીસ સીઝન એ તો સંદીપભાઈ કહે છે આ સીઝન માં જ સોરી ફોર લેટ એન્ડ પોઝિટિવ રિસ્પોન્સ બિલકુલ નહીં સંદીપ સર બિલકુલ એવું લેટ નથી અને ક્યારેય સોરી નહીં અગેન થેન્ક યુ સો મચ અને આ મારા માટે એક ગર્વની વાત છે કે તમે લોકો આવો છો સો આ સીઝનમાં જ હું સો ટકા ટ્રાય કરીશ કે સંદીપભાઈ અને આરતીબેન સાથે એક સેશન થઈ જાય થેન્ક યુ સો મચ કે આટલું સરસ પોઝિટિવ પ્રતિસાદ તમારા બધા ગુરુજનો પાસેથી મળે છે ને એટલે મજા આવી રહી છે લોકો સુધી વાત પહોંચાડવાની કેટલા ગુરુજનો ની વાતો ઉપરથી એટલા બધા લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે અને એ સ્ટોરીઝ મને લોકો શેર કરે છે મેસેજ થ્રુ ફોન થ્રુ અને મને એ ખુશી થાય છે કે કંઈક એક હજાર લોકોમાંથી કદાચ એક હજાર આપણો વિડીયો એક હજાર દસ હજાર લોકો જોતા હશે ને એમાંથી પાંચ જણાના જીવનમાં પણ થોડો ફરક આવશે ને તો આ મારું એક કલાક દોઢ કલાક સફળ છે એટલે થેન્ક યુ સો મચ અને બીજી એક વાત એ કહો કે તમે રમેશભાઈ સાથે જે આ કેસેટ કરી એવી રીતે બીજા કયા કયા ખ્યાતનામ કલાકારો સાથે તમે મ્યુઝિકની કેસેટ્સ કરી ના ના કોઈ એટલે એવા તો ઘણા બધા ખ્યાતનામ કલાકારો એટલે લગભગ એવું કહેવાય કે મોટા મોટા જે શાસ્ત્રીય જાણતા હોય એટલે હું એવું કહું બધાને કે આપણા કરતા દસ હજાર ગણું સંગીત જાણે છે એવા કલાકારો દાખલા તરીકે મારો મારો મિત્ર નીરજ પરીખ એને મેં સંદીપભાઈ ની સિરિયલ નું ગીત ગવડાયું તું રાગ માં સત્યવાદી રાજા હરિશચંદ્ર જે સબ ટીવી પર આઈ હતી ઓકે સતી સાવિત્રી એ પણ સબ ટીવી પર હિન્દી માં આયી એનું ગીત મેં દર્શના પાસે ગવડાવ્યું તું હા હમ એટલે બધા મોટા ભાગના બધા દિગ્ગજ કલાકારો ને જોડે અચ્છા શ્રી મહેશ નરેશ ને જયારે ટીવી પર ગાવાનું આમંત્રણ મળ્યું ત્યારે ટીવી તરફથી મને એમની જોડે મ્યુઝિક કરવા માટે શીખવાડ્યો તો કે ભાઈ તમે આવો ને અમને સપોર્ટ કરો એટલે પછી મેં મહેશભાઈ નરેશભાઈમાં મ્યુઝિક આપ્યું પછી એમને મારી આવડત જોઈ અને શ્રી મહેશ ની બેબી એટલે પૂજાબેન હતા પેલા એમના ચાર આલ્બમ મેં બનાવ્યા મારી બાજુમાં મહેશભાઈ બેઠા હોય પણ મ્યુઝિક મારે આપવાનું હવે મને એમ કહો કે રહેમાન એમ કે મારા છોકરાના આલ્બમમાં તું મ્યુઝિક આપ તો આપણને કેટલું બધું ગર્વ થાય એટલે મહેશભાઈ તો એટલું કેટલું મોટું નામ છે મહેશભાઈ નરેશભાઈ એ લોકોએ મને બેબીના આલ્બમમાં મ્યુઝિક અપાવડાયું હતું ચાર કેસેટો મેં બનાવી હતી એમ શું હમ અને મારી જોડે છે ને શરૂઆતના ભાગમાં મારો નાનો ભાઈ નો બહુ જ સપોર્ટ મને કારણ કે અમે બે ભાઈઓ દીપેશ રસેશ તરીકે ઓળખાઈએ કે એ લોકો ટિંગ ટોંગ ટિંગ ચલાવે ને એટલે સોલિડ એમ કે ચાલે એમ કે એ એ રિધમ શીખવાડતું તને એક સામટો તો પચાસ છોકરાઓને બોંગો વગડાવે ને કોંગો વગડાવે ને એમાંથી એ ઘણા બધા અત્યારે મોટા આર્ટિસ્ટ થઈ ગયા છે વાહ 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 પાલનપુરના મારા એક મિત્ર છે મારા વડીલ અને રાકેશ આચાર્ય મેં જે વાત કરી ને દીપેશભાઈ કે બહુ બધા લોકો આપણા શો ને જોઈને ઇન્સ્પાયર થઈને બહુ બધા લાઈફમાં ચેન્જીસ આવ્યા છે રાકેશભાઈ પોતે એવું કહે છે અને અમને ખ્યાલ છે કે યુ કેન સી બિગ ટ્રાન્સફોર્મેશન ઇન માય લાઈફ ટુ એટલે રાકેશભાઈ ગપશપ વિથ ગુરુ લોકડાઉન શરૂ થયું ત્યાંથી અત્યાર સુધીમાં બહુ સારા ગાયક છે સંગીતકાર છે કીબોર્ડ પ્લેયર છે અને એમને એમના જીવનમાં બહુ જ પરિવર્તન આવ્યું આ શો જોઈને તમારા લોકો જોડેથી એટલી સારી સારી વાતો સાંભળી અને એમને પોતાના જીવનના બહુ જ બધા પોઈન્ટ ઓફ વ્યૂ બદલ્યા અને જીવન જીવવાની શૈલી બદલી સો થેન્ક યુ રાકેશભાઈ કે તમે આ વસ્તુ શેર કરો છો અહીંયા અને એક સૌમિલભાઈ એક બહુ સરસ મજાની વાત પૂછી રહ્યા છે બીજે બેઝની વાત કરો રાસભાઈ વગાડે તે

બે સાદા સાદા છોકરાઓ છોકરાઓ આયા એટલે તમને કેવું કી કે આપણે આવી આપણી ભાષામાં વાત કરીએ તો કે એ લોકો વ્હાઈટ કપડા પહેરેલા નીચે પેન્ટ પણ નતું લેંગો હતો અને સુરત થી આયેલા અને પછી મને કે અમારે અમારે આલ્બમ બનાવાનું છે અમારા ગીતોનું મેં કહ્યું ચાલો ગાઓ તમે આલ્બમ આપડે ગવડાયે ને કે તમે ગાઓ એટલે મ્યુઝિક તૈયાર કરી નાખું એમ એટલે પછી પેલો ગાવા એમ કીધું તમે લેડીઝ માં ના ગાશો તમે તમારા અવાજમાં ગાઓ એટલે મને ખબર પડે શું રાખ છે એમ હવે એને એ જ અવાજ કે મારો અવાજ જ આવો છે એમ પછી એને ગાવાનું મૂળ એવું હતું કે મને ધોતિયા વાળો ગમતો નથી મારે પેન્ટ વાળાને પહેણવું છે ઓકે મને પહેણવું છે હવે એમની કેસેટ મેં બનાવી અને તમને નવાઈ લાગશે કે લાખો ની સંખ્યામાં એ કેસેટે મારું જીવન બદલી નાખ્યું અને એમનું જીવન બદલી નાખ્યું એટલી બધી ચાલી હતી એ કેસેટ નું નામ પ્રેમી પંખીડા

કે જે તમને એવું લાગતું કે એને તમારી ઓળખ ઉભી કરી હોય અથવા તો તમારા લાઈફમાં બહુ જ અગત્યના એ સોંગ્સ રહ્યા હોય પછી વાર્તા એવી થઈ કે દુખડા હરોમાં દશામાં પિક્ચર હતું કેડીભાઈ નું શ્રી કેડીભાઈ નું એમાં મ્યુઝિક આપવાનું થયું મારે મને બેસાડ્યો ગાયક એક જેન્સ ગાયક નક્કી પ્રફુલભાઈ દવે સુ અને લેડીઝ લેડીઝમાં બી ખબર પડી જાય કે આપણે કયો સુર રાખવાનું મારે મ્યુઝિક બનાવવાનું અને જનરલી મોટા મોટા ગાયકો બધા મોડા આવે થોડા એટલે પછી મેં તો મ્યુઝિક બનાવી કાઢ્યુંકી કરી નાખ્યા ત્યાં તો પ્રોડ્યુસર ફરીદા મીર કે આપણા હિરોઈન બી એજ છે અને ગાયક બી એજ છે હવે એમનો સૂર તો પાછો નીચો હોય એ બહુ મોટા ગાયિકા છે એમ શું પણ બહુ જ આમ છે ને બહુ કડક લાગે પણ આમ દિલના બહુ જ પોલાઇટ છે ફરીદાબેન મીર અને એટલી મોટી હસ્તી કે આપડે એમ બોલીએ ને કે આજે તો મારા માં હજાર માણસ જોવા આવ્યું હતું પાંચ નું ઓડિયન્સ હતું ચકલાસી ચાર રસ્તા પર એટલી મોટી હસ્તી એ એનું એટલું બધું નામ છે તો એ જ હિરોઈન અને એ જ ગાયક એટલે મારે સુર બદલવા પડ્યા અને પછી એ પિક્ચર નું જે મેં મ્યુઝિક આપ્યું છે કે તમને નવાઈ લાગશે કે એક તો દુખડા હરોમાં દશામાં એટલે માતાજી નું પિક્ચર લોકો થિયેટર ની બહાર ચંપલ કાઢીને જોવા જાય અંદર થાળી લઈને જાય થાળીમાં લે રાખે પછી અબિલ ગુલાલ રાખે ને પછી પડદા પર છાંટે આવશે હા મેં નજરો સમજ અને મારો જયારે ગીતા આવે બધા ત્યારે લોકો ઉભા થઈને નાચતા હતા એટલે એમાં બી પણ મને બહુ સફળતા મળી એની ઓડિયો કેસેટ પણ બહુ જ વેચાઈ હતી એ જમાનામાં કેળીભાઈનું પિક્ચર હતું કેળી અને આપણે આમનું આપણે શું કહેવાય અભિલાષ ભાઈ ના ભાઈ મોટાભાઈ એમનું પિક્ચર હતું એટલે બહુ જ ચાલ્યું હતું એ વખતે એમ

ચાન્સીસ મુવી છે હોસ્ટાર ઉપર આવે છે અચ્છા હવે શું છે શું છે ફરી કેજો ચાન્સીસ 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 ઓકે હા એમાં નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે આખું આલાપ દેસાઈ વાહ એટલે એટલે હસ્ત હા મારો સન પણ હસ્ત હું કહું કે મારું નામ પાછળ રાખ નહીં તો પેલો આશિષ ના બાબાના નામે આલાપ દેસાઈ છે એટલે અને આલાપે આલાપે એટલી બધી પ્રગતિ કરી છે કે યુવરાજ સિંહના મૂવીમાં પણ એનું મ્યુઝિક છે કેલિફોર્નિયામાં બેઠા બેઠા એટલે આપણે અહીં આગળ હું ગુજરાતી સિરિયલ ની વાત કરતો તમને હિન્દી બે સબ ટીવી સિરિયલ ની વાત કરતો અને એનું વર્લ્ડ લેવલ ઉપર હોટસ્ટાર ઉપર આવી ગયું અને એ તો પાછો કંપનીમાં મેનેજર બી છે એટલે જોબ કરે છે એને સાથે જો મેનેજર છે જોડે આ કરે છે આપણે તમારા સન વિશે આગળ ચર્ચા કરવી છે એની જોડે પણ એક બીજી વાત લઈ લઉં નયન પંચોલી સર કે છે બેંકના મેનેજર પણ યાદ કરે છે તમને કયા બેંકના તમારી કોઈ વાત લાગે છે જે અમને નથી ખબર બઉ એટલે આમાં શું છે કે પહેલેથી મને ફાઈનાન્શિયલ ની મારી જે સગવડતા હું કરતો હોઉં કારણે અમારા એરિયાની બેંક છે એમાં લેક્ચર આપવા બોલાવે દસ જણ ને જે પેલા દસ જણ ને બોલાવે એમાં મને બોલાવે છે કાયમ માટે એ મેનેજર અને જરી મારું સારું યોગદાન છે બેંક બેંક ને સપોર્ટ કરવામાં એટલે પછી બોલ બોવ વધારે બોલાયુ નહી નેક્સ્ટ પેમેન્ટ આપવા વાળો પછી મોડુ કરશે પછી મને ઓકે સંદીપ ભાઈ કહે છે સંદીપ સર કહે છે જવેચંદ મેઘાણીએ લખેલું હાલરડું નિંદર નિંદરે ભરાયું એ ફિલ્મ મોટીના ચમક હા એનું અમર હાલરડું કહેવાય હા નિંદરે ભરી ગુલાલે ભરી એ મારા ગુરુજી ને સૌથી વધારે ગમતું મારું કમ્પોઝિશન છે ગૌરાંગ ને બહુ જ ગમ્યું અને એ ગાયું તું કોને નિશા બેને ગાયું તું હા નિશા બેને લખ્યું નીચે યસ આ મને બહુ સૌથી વધારે ગૌરાંગ ને એ ગમ્યું એમ અને નિશા બેન કહે છે ગોમ ગોમને શી પંચાત ગામને શી પંચાત એ ગીત પણ એમણે ગાયેલું તું એમને ને પ્રફુલ દવે કે સંજય હો જાય તું એ પણ બહુ સુપર અને રુજુતા બેન કહે છે કે આઈ રીમેમ્બર ફરીદા મીર રેકોર્ડિંગ ઇટ વોઝ ચેલેન્જિંગ બટ ફન એ રાસ હા નિરાલી શુક્લ કે છે દૂરદર્શન ગિરનાર પર સૌથી વધારે દીપે સંકલ જોવા મળે હવે એના ઉપર વાત કરીએ કે મેક્સિમમ સિરિયલ એટલે જે લાઈવ થતી રિયાલિટી શોઝ બરોબર વર્ષો પહેલા એમાં તમે છો તમે કેટલા કલાક મેક્સિમમ રેકોર્ડિંગ કે કામ કરેલું છે કોઈ મેં સળંગ છે ને આડત્રીસ કલાક સુધી હું સ્ટુડિયોમાં રહ્યો છું બ્રશ બી ત્યાં કર્યું છે ઉલ પણ ત્યાં ઉતાર્યું છે મોડું પણ ત્યાં ધોયું છે અને કપડા બદલ્યા નથી છત્રીસ કલાક સુધી શું વાત કરો છો હા સિઝન હોય ત્યારે એવું કામ કરવું પડે કારણ કે રાતના ત્રણ વાગે ને એટલે પછી બીજા મ્યુઝિક ડિરેક્ટર તૈયાર હોય કે અમારો વારો છે આવી રીતે સ્ટુડિયોમાં બહુ શ્રી પ્રકાશભાઈ જંગબારી યોગેશભાઈ મૃદંગ સ્ટુડિયો વાળા પ્રભુદાસભાઈ યાદવ પછી અતુલભાઈ દેસાઈ ના સ્ટુડિયો માં આ બધાય મારા જીવન માં બોવ જ મોટો ફાળો આપ્યો છે કે મને આગળ લાવવામાં અને મને સપોર્ટ કરવામાં એમ બહુ જ એ લોકો નું યોગદાન છે એમ હવે એ તો બધા ઘરે ઘરે સ્ટુડિયો થઈ ગયા બાકી પેલા ના જમાના માં ચાર સ્ટુડિયો જ હતા હમ શું વાત છે અને જ્યાં સુધી અગર હું ખોટો નથી તો ખાલી હિન્દુ ધર્મ માટે નહીં પણ અલગ અલગ ધર્મો માટે પણ તમે મ્યુઝિક કમ્પોઝ કરેલું છે હા મેં સ્વામિનારાયણ ધર્મની બહુ જ કેસેટો બનાવી છે અજમેર શરીફની બી કેસેટ બનાવી છે મેં બાઈ ધર્મની પણ કેસેટ બનાવી છે જૈન ધર્મમાં પણ મારા સંગીતનું એટલું જ યોગદાન છે કારણ કે પચીસ પચીસ વર્ષ સુધી મેં અને સૌમિલ મુનશીએ કામ એલિઝબ્રિજ જૈન યુવક મંડળમાં કર્યું છે એમાં એવું હતું કે અમને બંનેને છે ને સો સો રૂપિયા મળતા હતા એક ભાવ એક ભાવના વગાડીએ ને પણ જે દિવસે સૌમિલ ના આવે એ દિવસે મને દોઢસો રૂપિયા મળે કારણ કે સૌમિલ હાર્મોનિયમ વગાડતો હોય ને હું ઓર્ગન વગાડતો હોઉં એટલે હું રોજ ભગવાન ને પ્રાર્થના કરું કે આજ સૌમિલ ને તાવ આવે એટલે મને મને સો ને બદલે દોડસો મળે એટલે પ્રાર્થના પ્રોગ્રામ હોય કે ગુજરાતી સુગમ સંગીત પર આધારિત જૈન ધર્મોના ગીતો ગાતા હતા શ્રી અજીતભાઈ વાસણવાળા શ્રીકાંતભાઈ વાસણવાળા રાજેન્દ્રભાઈ એ બધાનો પણ બહુ સારો ફાળો મારામાં અને સૌથી પહેલી શરૂઆત એને હું ભૂલું નહીં કે વીસ રૂપિયામાં અમે બે ભાઈઓ નાટક નું નામ અમર કુમાર નો સંવાદ અને શ્રી સુરેશભાઈ પાવાપુરી માં રહેતા હતા અને ટ્વેન્ટી રૂપિયા આપે પણ એમાં અમારે બધું કામ કરવાનું મેકઅપ પણ કરી આપવાનો ફેટો બાંધી આપવાનો ખેસમી બાંધી આપવાનો ટીલું કરી આપવાનું રાજા બનાવવાનો બધું કામ કરવાનું પછી બધા કપડાં વાળવાના પડદો બાંધવાનો એનો નાટકનો પડદો બાંધતા બહુ સરસ આવડે અમને એ બધું કરીને પછી હાર્મોનિયમ અને ઢોલકું લઈને મ્યુઝિક આપવા બેસીએ એના વીસ રૂપિયા મળતા હતા અમને

હવે આશીષભાઈ જયારે ગાવા આયા દાદાના આંગણામાં આટલો મોટો કલાકાર ને એ તો એનાથી પહેલા હું જયારે નાનો હતો ને ત્યારથી એમને ભાઈ હવે ગાવા મને ગઈ લીધું એટલે મને કે ગાતા ગાતા કે દિપેશ તારે કોઈ ચેન્જીસ જોઈતા હોય તો મને જણાવજો અરે મેં કું આશીષભાઈ તમારા જેવા મોટા ગાયક ને મારે ચેન્જીસ કહેવાના હોય આટલું બધું સુંદર ગાતા હતા પછી આ અંદર આયા રૂમમાં બરાબર છે ને મારું તારે કઈ ફેરફાર કરો મારી આંખમાંથી પાણી આઈ ગયા મેં કહ્યું આટલો મોટો કલાકાર મારા જેવા નાના છોકરા ને આવું કે તારે કઈ બીજું કઈ જોઈતું હોય તો મને કે હું કરી આપું એટલા એટલા નમ્ર અને જયારે પૈસા આપવાની વાત આવી મેં કીધું ને કે કેટલા પૈસા મને કે તારો એકેય રૂપિયો ના લેવાય સૌથી વધારે કડક માં કડક પેમેન્ટમાં શ્રી પ્રફુલ દવે મને કે તારું પિક્ચર છે ને તારે જે પૈસા આપવા હોય હું માગીશ નઈ એક પણ પૈસો પ્રફુલ્લ વર્તન પણ મારી જોડે બહુ જ સરસ હતું કારણ કે હમણાં એક વિડીયો વાયરલ થયો હતો પ્રફુલ ભાઈ બહુ જ નાના હતા ત્યારે એમને હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ અને એની પાછળ કોરસ હતું એ ચાલીસ વર્ષ પહેલાનો વિડીયો અમે ટીવી પર એમની જોડે વગાડ્યું હતું પણ પ્રફુલ ભાઈ બહુ સ્ટ્રીક પણ મારું જયારે પિક્ચરનું ગીત ગાયું અને જે બધા અંદર કપલેટ્સ ગાયા મને કે તારે પૈસાની ચિંતા જ નથી કરવાની તારે જેમ ગણીને આપવા હોય મને આપી દે એમ કશું એક શબ્દ નહોતા બોલ્યા મારી જોડે પ્રફુલભાઈ નો બહુ પ્રેમ મારી તમે આ કમ્પોઝિશન કરતા કેવી રીતે એના માટે એકાંતમાં બેસીને એકલા બેસીને તમે કરતા ના 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 કોરસ બોલાવ્યું હોય ને એમાં કોરસમાં છે ને છ સાત છોકરીઓ હોય હંમેશા છોકરીઓ વધારે હોય અને પાંચ છોકરાઓ હોય અને બધા મારા બેટા કલબલાટ કરતા જ હોય વાતો જ કરતા હોય પણ એની વચ્ચે મારું ધ્યાન તો એમાં જ રહે સંગીતમાં બનાવવામાં અને મારી એટલે હું અભિમાન નથી કરતો પણ એવી દાદાગીરી કે દાખલા તરીકે તબલામ તબલામ માસ્ટર કેવાય મનીષીભાઈ રાવલ ને પછી ગોપાલ બ્રહ્મભટ ને સંજય સેજવલકર ને બધા બહુ અમે શ્યામસુંદર બ્રહ્મભટ ને બધા નવ નવ થી દસ આર્ટિસ્ટો એવા કે જે રેકોર્ડિંગમાં બહુ સુંદર વગાડે પણ એટલા બધા બિઝી હોય કે મારે તો આજે સાંજે પ્રોગ્રામ છે મારું રેકોર્ડિંગ છે અને હું તમને પોણા છ એ છોડી દઈશ ઓકે અને સાહેબ દસ વાગે રેકોર્ડિંગ શરૂ કરું ને પોણા છ એ અર્ટર્ન પડી જ ગયું હોય મારા રેકોર્ડિંગમાં એ લોકોને મારા રેકોર્ડિંગ મા કોન્ફિડન્સ કે આ માણસ કહેશે એટલે અમને એટલી બધી મારી ઝડપ અને કરેક્ટ કરેક્ટ કામ મારું કે છોડી જ દઉં એમને પતી જ ગઈ હોય મારી કેસેટ આઠ ગીતો પતી જ ગયો હોય એમાં ઓકે એમને એટલે તમે એટલે કમ્પોઝિશન તમે જે તે સ્થળ ઉપર કરતા હા ત્યાં ત્યાં ગયા પછી કારણ કે રોજ કેસેટ ચાલે તો લેસન કરવાનો ટાઈમ ઘણી વાર ના મળે અરે બાપરે આટલું ફાસ્ટ કામ મારું મોટું મૂવી હતું આ મોતીના ચોકરે સપનામાં દીધા ત્યારે લગભગ મહિનાથી મહેનત શરૂ કરી હતી એમાં નીતિ નામની મારી સ્ટુડન્ટ હતી અને અપરાજીતા નામની સ્ટુડન્ટ હતી એ લોકો અત્યારે બહુ મોટી પદવી પર છે નીતિ બહુ મોટી ડાયટિશિયન છે અપરાજીતા વીએસ માં પ્રોફેસર છે એ લોકોએ નોટેશન મને લખી આપ્યા અને મારા વાયોલીન વાળા સંદીપભાઈએ મને વાયોલીન એ જમાનામાં મને વાયોલીન વાળાને બોલાવવાની છૂટ આપી હતી કારણ કે એનો ખર્ચો જ પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા થાય વાયોલીન વાળાને બોલાવો પણ એ લોકો એટલા ખુશ થઈ ગયા અને એનું મ્યુઝિક પણ એટલું બધું સરસ થયું કે બધાએ એપ્રિશિયેટ કર્યું ખુબ સુંદર થયું તું મોતીના ચોપરે સપનામાં તમે સંદીપભાઈ વિશે શું કહેશો તમારા અનુભવ હું હમણાં છે ને એમનું સંદીપ સરનું એક કદાચ સંદીપભાઈને યાદ હશે હમણાં અમદાવાદ હાટમાં માં વસ્ત્રાપુર ની બાજુ એક શૂટ હતું આરોહી બેન નું ચાલતું હતું ને હું સાંજે એ બાજુ થી નીકળતા મેં જોયું ને હું સંદીપ બેન મળ્યો તો એટલે મને જે પણ હું જે પ્રમાણે સામાન્ય હું ઓળખી શક્યો એમને બહુ જ સરળતા વાળો નેચર પણ તમે તો બહુ જ નજીક રહ્યા તમે એઝ અ મ્યુઝિક ડિરેક્ટર કામ કર્યું ફેમિલી મેમ્બર તરીકે ગુજરાતી મૂવીમાં એમનું બહુ જ મોટું યોગદાન તમે તમે તમારો શું અનુભવ એમના વિશેનો બઉ જ ઇન્ટેલિજન્ટ ડાયરેક્ટર પણ તમને છે ને મોઢા પરથી ખબર ના પડે અને ઇન્ટેલિજન્ટ મ્યુઝિક ડિરેક્ટર પાસેથી કામ લેવાની આવડત વાળો ડાયરેક્ટર પણ તમને મોઢા પરથી ખબર ના પડે કે આ માણસ આટલું બધું જાણતો હશે પણ જયારે પિક્ચરના દ્રશ્યમાં કંડારાયેલું ચિત્ર આવે ત્યારે તમને સમજણ પડે કે આની બુદ્ધિ કેટલી ચાલી હશે એ વખતે આપણને ખબર ના પડે કે હો આ ડાયરેક્ટર આટલી બધી બુદ્ધિ હશે અને આરતી બેન બી એટલા સરસ સરસ પણ મારે તકલીફ શું છે કે કે જો હું જ બનાવતો તો બધું પણ એ લોકોની જોડે છે ને લડવાના સંબંધ છે મારે મોટો ને ઘરમાં કાન મચકોડાય એનો કે જો તું આમ નહીં કરે તો આમ થશે આ જે આ જે ગીત બોલ્યા ને ને સિંહ પંચાત હે ને સિંહ પંચાત એ ગીત માટે એવું થયું તું કે શું હતું હા હવે દાખલા નીંદર ભરી ગુલાલે ભરી મોતીના ચોકરે સપના દીધા સોળ વિતા ને થયા સત્તર ફોક ગીત નો નતું મોતીના ચોકરે સપનામાં દીધા એટલે એટલે ના ગલ્લા પર અમારે જામી ગઈ કે સારું ગુજરાતી પિક્ચર છે ને એક ફોક ગીત ના આવ્યું તું કેવી રીતે ચાલે એટલે કે મારે રાખવું જ નથી પછી માળ માળ કન્વિન્સ કર્યા અને તુષારભાઈ આપડા જે શુક્લ છે એમની પાસે લખાવડાયું આવું ગીત અને પછી આધુનિક ગીત મેં અમે રેકોર્ડ કર્યું હતું એમાં હતું બહુ સરળ વ્યક્તિત્વ અને બઉજ મે સવારથી સાંજ સુધી અમારી જોડે હતી અને થેન્ક ટુ હિસ ફાધર કે કલાપી ભાઈ મોકલતા તા પાછા કે સ્ટુડિયો કે શૂટિંગ હોય કે કેસેટ નું રેકોર્ડિંગ હોય આખો દિવસ ઋજુતા મારી જોડે ને જોડે રહેતી હતી એમ આભાબેન આભાબેન દેસાઈ કહે છે સંદીપ અને આરતી બંને ખૂબ જ ટેલેન્ટેડ કે વાત અને બહુ સાચી વાત છે અને ટેલેન્ટેડ ની સાથે સરળ વ્યક્તિત્વ એટલે હંમેશા હા હંમેશા ટેલેન્ટ બહુ બધા લોકોમાં હોય છે પણ એ ટેલેન્ટ ને રાઇટ વેમાં સરળતાથી કેવી રીતે ઉપયોગ કરવો ને એ બહુ ઓછા લોકોને ફાવે છે અને કદાચ એ જેને ફાવી જાય ને એ કંઈક અલગ કરીને બતાવે છે ટેલેન્ટ બહુ જ લોકોમાં ભરેલું છે પણ એને બેલેન્સ કરીને તમે કેવી રીતે એને યુટિલાઇઝ કરીને અને એને લોક કાર્યમાં એટલે હું એવું કહીશ કે સારા ઇન્ટેન્સથી તમે કેવી રીતે આગળ વધો છો પ્રહર ભાઈ જોડાય છે પ્રહર ભાઈ થેન્ક યુ ફોર જોઈનિંગ આઈ હેવ ડન ટ્વેન્ટી ફિફ્થ એપિસોડ ઓફ સુરતાલની સંતા કુકડી વિથ દિપેશ અંકલ

અત્યારની જનરેશન થી માંડીને જેટલા પણ સિનિયર આર્ટિસ્ટ છે એ કોઈ વ્યક્તિ નથી એવો કોઈ કે જે દીપેશભાઈ એના પાસેથી પસાર ના થયો એની જર્ની લાઈફની અને છતાંય એમની વાતો સાંભળીને આપણને ક્યાંય એવું લાગતું નથી એમની સરળતા વિશે સાંભળીને અને અને જતીન જતિનભાઈ સૌથી મોટી તક મને સરીલ મહેતાએ આપી સુરીલી સરગમમાં હાજી કેના 99 એપિસોડ મે કર્યા ને આખા ગુજરાતને અમે ગવડાવ્યુંતું એમ શું હા એનો એક બહુ સરસ કિસ્સો છે કે અમે નવસારી કે એવું કઈક પેલું સિલેક્શન કરવા ના જવું પડે ગામે ગામ અમે સિલેક્શન કરવા જતા હતા કોણ સરસ ગાય છે એને સિરિયલ માં એટલે હું હાર્મોનિયમ પર ઉભો હતો ને એક બેન આયા મને કે ના વગાડશો તમને નહીં આવડે આ ગીત મેં સારું એટલે હું એટલો બધો નરમ એમ કે સારું હું નહીં વગાડું તમે પછી એ બેને શરૂ કર્યું કે છાનું રે છપનું કઈ થાય નહીં થાય નહીં કશું બોલ્યો નહીં મને નહીં આવડે એવું કશું બોલ્યો નહીં

આલાપમાં ઉતર્યો છે પાર્થમાં ઉતર્યો છે પાર્ક પણ એટલો ટેલેન્ટેડ છે કે બર્કલી મ્યુઝિકમાં એને મ્યુઝિક પ્રોડક્શનમાં માસ્ટર કર્યું બર્કલી મ્યુઝિક બર્કલી મ્યુઝિક યુનિવર્સિટીમાં અને એ લોકો સારું રેકોર્ડિંગ કરે પછી મ્યુઝિક કરે ને તો હું સાચું કઉ ને તો મારા જમાના મને પલ્લે નથી પડતું એમ તું એટલું બધું સરસ કરતા હોય કામ ઇવન આલાપ બી એટલું સરસ કામ કરે છે મારા જમાના મેં કેસેટો બનાવી લોક સંગીતની કેસેટો બનાવી ભજન ની બનાય સ્વામિનારાયણ ધર્મ ની બનાય જૈન ધર્મ ની બનાયું એક જમાનો એવો જોયેલો કે મને મને મળવાનો ચાર્જ લેતા હતા લોકો એકબીજાની બીજાની પાસેથી હું તને હા દિપેશભાઈ દિપેશભાઈ ની ઓળખાણ કરાવું તો મારો થ્રી થાઉઝન્ડ રૂપીસ ચાર્જ હશે એમ મારા હા મારા જાપે આવી ત્રણ હજાર રૂપિયા લઈને પેલા ભાઈ જતા રહ્યા મેં કહું ભાઈ બારગામથી આવ્યો છો અંદર તો બોલાવ ના ના કે એમનું કામ પતિ ગયું એમને તમારું ઘર દેખાડવાનું હતું તમને મળવાના હતા મકુ આટલું બધું એટલે જમાનામાં એવું હતું કે મારું મ્યુઝિક આવે ને એટલે જે કલાકાર હોય ને એ એનું જીવન બની જતું હતું એમ અને આ બધો ધંધો ગામડાનો ગામડા ઉપર વધારે ચાલે એમ જે વિલેજ હોય ને એમાં ખેતરમાં જે છોકરો ગાતો હોય અને જો ગામનો મૂકી જાણી જાય કે આ છોકરો સરસ ગાય છે એ તરત પ્રોડ્યુસર ને વાત કરે પ્રોડ્યુસર એની પાછળ પૈસા લડાવે અને મ્યુઝિક મને આપે આવી રીતે લોકો આવતા હતા મને ખાલી હું બહુ નિખાલસતાથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું તમે જેમ કીધું કે ઓલા બેને તમને એવું કીધું કે હાર્મોનિયમ ના વગાડશો અને તમે કીધું કે કોઈ છોકરો એવું કે તમને અત્યારની જનરેશન એવું કે કાકા થોડી મહેનત કરો તો આગળ જ આવી જશો તમને ક્યારે એ સમય પણ એવું ના થયું કે હું એના ઉપર પણ ફોકસ કરું કે લોકો મને ઓળખે અથવા હું મારી પોતાની થોડી માર્કેટિંગ કરું ના ના મને જરા એવું છે જ નહીં બસ મારા મારા ગુરુએ મને શીખવાડ્યું છે ગૌરાંગ વ્યાસે કામ કરે જાઓ આજુબાજુનો વિચાર ના કરશો કશો કામ જ કર્યા કરો બસ છે એવું ચોખ્ખું કીધું છે કે આવી બધી વસ્તુ અને આવી તો અનેક વસ્તુ આવે કે આપણે જીવનમાં આપણે સરળ હોઈએ એટલે બધા સરળ આપડી જોડે હોય એવું ના બને એક જણે પ્રોગ્રામ કર્યા પછી મારે નામ નથી બોલવું પણ એક જણે પ્રોગ્રામ કર્યા પછી મને આમે કર્યું જતા રહો હવે એમ પેમેન્ટ ની વાત નહીં આપણે જાણે ભીખ માંગવા આવ્યો હોય ને કે આમાં ઘેર જતા રહો એમ શું આ ઓએ કર્યું હોય પણ લગાડવાનું નઈ કસું મન ઉપર કારણ કે બીજા દિવસના કામ પર અસર પડે કામ મન એક સરસ મજાની એક સરસ મજાની વાત નય નયનેશ નયન પંચોલી સર રુજુતા બેન અને સૌમિલ ભાઈ બધા એવું કહે છે કે આભા બેન ને આપણે નેક્સ્ટ સીઝન માં જોઈએ અને આભા બેન 100% મારી ખરેખર ઈચ્છા ખરી કે આ જ રીતે બસ નવા નવા ગુણિજનો હું બોલાવું વાતો કરું ને એમના વિશે જાણું કેટલી બધી વાત દિપેશભાઈ જોડેથી જાણવા મળી છે અને સંદીપભાઈ શું લખી રહ્યા છે વર્ષાબેન વોઝ સુપરસ્ટાર વેન શી મેટ દીપેશભાઈ હી વોઝ જસ્ટ ટેલેન્ટેડ મ્યુઝિશિયન બટ ફસ્ટ નોન બાય ધ વન્ડરફુલ એક્ટ્રેસ ટીચર એન્ડ અનાઉન્સર વર્ષાબેન વોટ અ લવ સ્ટોરી ઓફ પ્રિન્સેસ એન્ડ અ ફાઈટર એટલે એ ટાઈમે એનાઉન્સમેન્ટ કરતા ને વર્ષાબેન

મેરેજ પહેલા જે જે કારણ થી લગ્ન થયા હોય લગ્ન પછી એ જ કારણ ગમવાનું ઓછું થઈ જાય પણ એટલી સરસ નડતું પણ એટલું બધા વ્યુઅર્સ ને કહીશ કે અત્યારે સિક્સટી થ્રી ના ભલે નથી દેખાતા દીપેશભાઈ પણ છે એ તો છે હકીકત પણ વર્ષાબેન એટલા જ મજાના માણસ છે વ્યક્તિત્વ છે અને આ બંનેનું બોન્ડિંગ છે ને બહુ જ સરસ છે એટલું સરસ મજાનું બોન્ડિંગ છે તમે કદાચ ક્યારેય કોઈ ભવિષ્યમાં તમે જે લોકો નજીક ઓળખે છે નજીક છે આપણે બધાને ખબર છે પણ બહુ મજાનું બોન્ડિંગ છે બહુ ઓછા લોકોનું આટલું બોન્ડિંગ મેં જોયું છે એટલે ગ્રેટ ઇન્ટરવ્યુ હેતવી જોશી એવું કે છે લોટ્સ ઓફ લર્નિંગ હા હજી ચાલુ છે લર્નિંગ પણ ભાઈ તમને ભૂલવાની આદત કેવી આમ કોઈ માણસ મળ્યું હોય ને તો ત્રણ દિવસ પછી ભૂલી જવું એને કે એવું 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 તમારો ચહેરો કોઈ કિસ્સો ખરો ભૂલી જવાનો બહુ અતિશય તમને લાગે અતિરેક રોજ થાય હા કે મારી મારી નાતના માણસો ને મારા વાઇફ વધારે ઓળખે પછી એક દિવસ એક દિવસ પ્રોગ્રામમાં એવું થયું હતું કે એક છોકરો કે અંકલ કાકા એમ કે મારી કવિતા તમને વંચાવી છે એટલે મેં કીધું કે હા હમણાં લંચ પડે એટલે સંગીત સંધ્યા ચાલતી હતી મેં કીધું હમણાં રીસેસ પડે ને એટલે આપણે વાંચીએ પછી માં તો નાસ્તો કરવાનો થયો એટલે નાસ્તો પતી ગયો એટલે મને કે કાકા આપડે એમ કે કવિતા મારી વાંચવાની વાત થઈ હતી તમારે એમ એટલે પછી હું થોડો ચીડાયો મેં કાકા કાકા કોને કરે છે મેં કીધું વખતે પિસ્તાલીસ વર્ષ નો તો કાકા કાકા કોને કરે છે કારણ કે સ્ટેજ ઉપર હોય એટલે તોરી હોય થોડી કાકા કેમ કે છે મને મેં કીધું કાકા જેવો લાગુ છું અરે બાપરેલું સાચે બનેલું છે એવું છે સાચે બનેલું ક્યાં વાત ક્યાં વાત સાચા કલાકાર ના લક્ષણો જ આજે તુષાર ભાઈ જોડે આવી જ વાત નીકળી હતી કઈ અને તુષારભાઈ પણ એવું કેતો કે મને ભૂલવાની આદત કરી તો એટલે સાચા કલાકાર જ કે જેને આવી કઈક તો આદત હોય જે અઘરી હોય બીજા કરતા તો પછી તમે આટલા બધા સોંગ્સ કેવી રીતે યાદ રાખતા વગાડતી વખતે તમે નોટેશન થી વગાડો છો કે એ મારા ગુરુજી શ્રી શરદભાઈ ની ટ્રેનિંગ કે લખેલું લખી તો રાખવાનું પછી લખું ભલે મોડે વગાડી પણ લખી રાખવાનું નોટેશન થી જ વગાડવાનું કારણ કે પરફેક્શન એમાં વધારે આવે હમ એમ રેકોર્ડિંગ માં ભી અમે બધા નોટેશન લખીને જ પીસ વગાડીએ એમ

મારી દોઢસો જેટલી કેસેટમાં દીપેશભાઈ નું મ્યુઝિક છે ક્યાં વાત બોલો પંદરસો માંથી દોઢસો નો હિસાબ તો સીધો હસમુખભાઈ આપી દીધો પણ એટલું બધું સરળ વ્યક્તિ તો હસમુખભાઈ પાટડિયા નું અને એમનો એમનો સન પણ એટલો જ નરમ અર્ચિત ખુબ સુંદર ગાય છે અને હસમુખભાઈ એટલે જબરજસ્ત ગાયક એમ અને રેડિયોના દરેક સાથીદાર જે છે મારા મિત્રો બધા નીરજ પરીખ છે શિશિર ભટ્ટ છે મેમૂદ ખા સાહેબ છે પછી ઇકરામ ખાન છે પછી વાયોલીન વાદક આપણા છે એ બધા ક્લાસિકલ સિંગર છે બધા નામ જો નામ ભૂલી ગયો આ તમે કહો છો ને દાખલો આપો તો અત્યારે નામ ભૂલી ગયો બે જણના કે સર આ રોજ વગાડવા જતા હોઈએ અને પછી આવું એટલે તમને બહુ નવાઈ લાગશે કે રેડિયો પર કેટલા વખતથી વગાડું જયારે ગુજરાત કોલેજમાં રેડિયો હતો ને પેલા રેડિયો સ્ટેશન ગુજરાત માં હતું બોલ શું કે નયન સર કે છે કે જતીનભાઈ હસમુખભાઈ પણ આવ્યા જ હશે એવું હું માનું છું હા એટલે હસમુખભાઈ હા

પણ એ તો રેડિયો ઉપર દસ વર્ષ વગાડ્યા પછી ખબર પડી કે આ ક્લાસિકલ સિંગર છે એનો બહુ સરસ કિસ્સો છે વગાડવા જતા તા હું વગાડવા જવું એટલે અમુક બધા ભાઈબંધો જ છે આમ મારથી એવું ના બોલાય બધાને એમ થયું કે આજે આને ભરાવીએ બરાબર એમ શું રેડિયો પર અને એવું કરું કે હું જવું ને એટલે બધા આગા પાછા થઈ જાય કે હવે દિપેશભાઈ આયા છે ને વગાડ લેશે બધું સંભાળ લેશે રેકોર્ડિંગ એટલે જે વગાડનારા હોય ને બધા આગા પાછા થઈ જાય શું ચાપ યુવા નામ કરી પછી એમ કે બધા નક્કી કર્યું કે આજે હરિપ્રસાદ ચોરસિયા જોડે દિપેશ દેસાઈ ને બેસાડીએ પછી એની સી દશા થાય છે એ જોઈએ એમ કે બધા જાણે કે એટલું બધું ક્લાસિકલ નું નોલેજ આને નથી એમ એવું બધા જાણે એમ પછી મને તો બેસાડ્યો ને હરિજી ને ફ્લુટ વગાડવાની એની જોડે મારે કીબોર્ડ ઉપર વાઇબ્રોફોન વગાડવાનું અચ્છા હવે થોડો થોડો આટલા મોટા હરિપ્રસાદ ચોરસિયા એટલે કેટલા મોટા આર્ટિસ્ટ અને એમનું અમદાવાદમાં રેકોર્ડિંગ અને ફ્લુટ વગાડે હવે સારું કેવું એવી રીતે શું વગાડવાના છો ને એટલે પછી નમસ્કાર કર્યા રાગમાં તો એવું આવે ને કે અમુક સુર નહી વગાડવાના એમ તો કે દેખો બેટા એસા નહીં હે મેં ધાની રાગ રહા હું પિક્ચર કા ગાના યાદ હે ને ગોરી તેરા ગાઉ બડા પ્યારા યાદ હે ને તેરે કોઈ યાદ એ તો બસ કે વો ઓછી સુર મેં કીધું ને કે મેં તો આવો આઈડિયા કર્યો કે કોનસા સુર હજી લોકો યાદ કરે છે કે આ માણસને રાગદારી નું જ્ઞાન ના હોય તો હું કાયમ આવું કરું અને બધા મોનિકાબેન શાહ નો બહુ મોટો ફાળો મને સપોર્ટ કરવામાં શેફાલીબેન નો બહુ મોટો ફાળો એ મોનિકાબેન જયારે શાકુતલ નાટક કર્યું તું ને એમણે ગાયું તું ત્યારે મેં સારું આખું ક્લાસિકલ વગાડ્યું એમના ગુરુજી આઈને મને અભિનંદન આપ્યા કે મેં પહેલી વાર એવો કીબોર્ડ વાળો જોયો કે જેને એક ખોટો સુર નથી વગાડ્યો ક્લાસિકલમાં બે ચાર નામ લઈ લો ખાલી આરતી મુનસી જોડાયા છે નમસ્કાર આરતી બેન ખુબ ધન્યવાદ જોડાવા માટે અને તમે વચમાં જે નામ ભૂલી ગયા એ મહેન્દ્ર ટોકે એવું નયન મહેન્દ્રભાઈ મહેન્દ્ર ભાઈ હા મહેન્દ્ર ભાઈ ટોકે ને મેં પૂછ્યું તું યાર મેં કહું મેં આતા હું તો આપ કુછ કરતે નહી હો મેરે કો માલુમ નહી કે આપ આપ ઇતને બડે સિંગર હો આવું થાય હું કહું છું હું પોતે અજ્ઞાની છું નથી કે છે છે હું અજ્ઞાની એવું બધા લોકો તમારા જેવા બની જાય જ્ઞાનની જરૂર જ્ઞાન લઈને બેઠા એ લોકોમાં આટલી સરળતા નથી જો આને અજ્ઞાની કહેવાતું હોય ને તો હું આટલો અજ્ઞાની બનવા માટે હું તૈયાર છું અને કદાચ આમાંથી જેટલા વ્યુઅર્સ છે ને એ બધા જ રેડી હશે કે આવા અજ્ઞાની બધાને બનવું છે કારણ કે જે તમારું કામ જે બોલે છે તમારો તમારો તમારું જે વર્તન જે વ્યવહાર બોલે છે લોકો જોડે એ બહુ જ બહુ જ સરસ મજાનો અત્યારે આટલા વ્યૂઅર્સ 1.5 કલાકથી મને નથી યાદ કે બહુ ઓછા ગેસ્ટમાં આટલા બધા વ્યૂઅર્સ દોઢ કલાક સુધી રહ્યા હશે યંગ જનરેશનમાં પણ અથવા તો મોટા મોટા કલાકારોમાં પંકિત ડાબી આપણી જોડે જોડાયા છે પંકિતભાઈ પણ કમેન્ટ કરી રહ્યા છે સો સાઉમીલ ભાઈ કહે છે હી ઇઝ ઇનોસન્ટ અને વા ઓરિજિનલ દીપેશભાઈ પ્રીતિ વરાઈو કહે છે શૈલી જોડાય છે આપણી જોડે શૈલી પણ જોડાય છે સો તમારો આ સ્વભાવ છે ને એ બધાને બહુ જ ગમે છે અને ચંદ્રકાંત જેઠવા કહે છે મેં પંદર વર્ષની ઉંમરે પંકજભાઈ ત્રિવેદી સાઈડ રિધમ સાથે હું રેકોર્ડિંગ વગાડવા ગયો હતો એ વખતે દીપેશ અંકલ મને સો રૂપિયા આપ્યા હજુ મેં સાચવીને રાખ્યા છે અત્યારે હું ચુંબાલીસ વર્ષનો છું ઓહ કેટલી મોટી વાત છે સો રૂપિયા આપેલા ચંદ્રકાંત જેઠવા એવું કહે છે મેં સાચવીને રાખ્યા છે આ આવી મેં કમેન્ટ સાંભળી હતી હેતલબેન જોડે હેતલ મહેતા બે દિવસ પહેલા એમને રવિશંકરજી એ પૈસા આપ્યા હતા જે પહેલીવાર નોટ એમને સાચવીને રાખી હતી એટલે તમારા માટે કેટલી મોટી વાત છે અમારા માટે કેટલી પ્રાઉડની વાત છે કે ગુજરાતમાં કેટલા સારા સારા હીરા પડ્યા છે અને અમને એ લાવો મળે છે એમની સાથે વાત કરવાનો અને નેક્સ્ટ એ તમે કિસ્સા કોઈ યાદ આવે તો મને પૂછજો કે કાચનો ગ્લાસ અને ના કાચનો જગ અને છ ગ્લાસ હજી આરતી એ સાચવી રાખ્યા છે હું જયારે ઘેર છું ત્યારે મને બતાવે છે કે નવમા ધોરણ માં આરતી હતી ને ત્યારે એને સત્યમ શિવમ સુંદરમ ગાયું તું પછી આમ બધા છોકરાઓને ગિફ્ટ આપીએ હા એવું નહિ કે જે પૈસા નફો થાય એ બધા છોકરાઓ ને મારા વેચાય

તમારી જર્ની વિશે પણ અમારે એટલું જ દિલથી સાંભળવું છે લોકો સુધી પહોંચાડવું છે સો જલ્દીથી જોવા માટે હું ખુદ એક્સાઇટેડ છું નેક્સ્ટ વાત કરીશ હવે બહુ લાંબો નહીં ખેંચું પણ તમારા બે સન વિશે હું વાત કરવા માંગુ છું એક છે આલા અને એક છે પાર્થ એક છે યુએસ જેટલા પણ વ્યુઅર્સ છે એક છે યુએસ બહુ જ મોટી કંપનીમાં બહુ જ સારી પોસ્ટ પર પણ સાથે સાથે મ્યુઝિક કરે છે અને પાર્થ પણ મ્યુઝિક શીખ્યા છે

આજે કદાચ આ પેજ ઉપર ગપશપ વિથ ગુરુ હું એવું બિલીવ કરું છું કે આજનો દિવસ મારી હિસ્ટ્રીમાં લખાશે ભલે નાનકડી મારી દુનિયા છે પણ ગુરુ ધ આર્ટ્સ હબ અને જે શબ્દ છે ગુરુ એ આજે સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે કારણ કે એટલા બધા ગુરુજનો આવ્યા છે આજે જોડાયા છે એટલે કદાચ મને બહુ જ ખુશી થઈ રહી છે આજે જસ્ટ બીકોઝ ઓફ યુ દીપેશભાઈ તમને સાંભળવા માટે કેટલા બધા લોકો જોડાયા છે અને એ કારણે કદાચ હું પણ એ લોકો સાથે જોડાઈ શક્યો છું સોમિલ મુનસી કહે છે લેમ્બુડાના પીસની વાત કરો ડીજે આરપીજીઓની હા નાનો કેશિયો હતો હા બહુ સરસ એ પીસ વાગતો તો અચ્છા એટલે યાદ કરે છે તમે એટલે એ નાના કીબોર્ડ ઉપર વગાડતા હતા વગાડતો તો બહુ નાના કીબોર્ડ પર વગાડતો તો ક્યા વાત છે ક્યા અને એ વખતે પાછું એવું હતું કે અત્યારના જમાનામાં બધા કીબોર્ડ થી લાવે ને થી લાવે એવું એ જમાનામાં સ્મગલ થઈને સિલોન થી કીબોર્ડ આવ્યું સ્મગલ થઇને સાડા દસ હજાર માં લીધું અચ્છા અને એવું કેવાય બધા એવું કે દિપેશ ભાઈ તમે આ કીબોર્ડ પર બંગલો બાંધ્યો એમ શું એટલું બધું કમાયો છું એ કીબોર્ડ પર એવું મને બધા કે કેવા

અને હું એને ના પાડું એમ એક મિનિટ હા વચ્ચે જરી decline કરું હા જી કોઈ જ વાંધો નહીં હા એટલે હું એને ના પાડું કે પછી છેલ્લા શબ્દો એવા પણ મેં વાપર્યા હતા કે સાન ફ્રાન્સિસ્કો ની ફૂટપાથ પર ઉભા ઉભા ગિટાર વગાડીને ભીખ માંગવી જ તારે કારણ કે અમે જે સ્ટ્રગલ કરી છે અને અમે જે સ્વભાવ રાખ્યો છે ને કદાચ આલાપનો સ્વભાવ એવો ખરો પણ આજકાલના જમાનાના છોકરાઓમાં એટલી પેશન્સ નથી હોતી નથી હોતી આ જે તમે બધા નામ બોલ્યા સૌમિલ છે શ્યામલ છે કે આરતી છે પછી આ નયનભાઈ પંચોલી છે પછી હસમુખભાઈ પાટડીયા છે એ લોકોના નેચર બહુ જ ડાઉન ટુ અર્થ છે અને હવે એવા સ્વભાવ વાળા કલાકારો બહાર નીકળવા એ બહુ અઘરી વસ્તુ પડે છે યંગસ્ટર નું છે ને મગજ જલ્દી છટકી જાય છે પેશન્સ નથી રહેતી એટલે હું એ લોકોને એવું કહું કે તમે જાઓ સંગીતમાં પણ જોડે તમારે ભણતર તો એટલું હોવું જ જોઈએ જેટલી જેથી તમારી જીવાદોરી કામ કામ લાગે ભલે પછી સંગીતમાં આગળ વધો પછી ગમે તે કરો પણ પહેલા નોકરી નહીં છોડવાની પાંચ પણ અમારે આઈટી એન્જિનિયર ફર્સ્ટ ક્લાસ છે આઈટી એન્જિનિયર પણ એના કરતા બી એ સરસ કામ કરી રહ્યો છું એનું કામ બહુ જુદા પ્રકારનું છે કે એ ઇલેક્ટ્રોનિક ટોન્સ બનાવે છે ઓકે પ્રોડ્યુસ કરે ઇલેક્ટ્રોનિક અને એને અમેરિકાની કંપની જોડે કોલોબ્રેશન છે એટલે લોકડાઉન ને બધું થયું એટલે થોડું અમે અહીંયા આગળ રહ્યા બાકી અમારો વિચાર બી એવો હતો કે એને બી ત્યાં આગળ થોડું કરવા મોકલવો પણ એ બહુ જ સરસ કરે છે એ બેસીને કોમ્પ્યુટર કારણ કે સીધું ડાયરેક્ટ કોમ્પ્યુટર જ કામ થાય છે હવે તો બધું ગ્લોબલ દુનિયા થઈ ગઈ છે તો એને પણ ઇલેક્ટ્રોનિક્સ સાઉન્ડ જે બનાવવાના હોય પ્રોડ્યુસ કરવાના હોય એનું એ ભણીને આવ્યો છે પ્લસ એ મ્યુઝિક પ્રોડક્શનનું ભણ્યો છે મ્યુઝિક બી એટલું સરસ કરે છે બેકગ્રાઉન્ડ બી એટલું સરસ આપે છે પણ બે બેમાંથી એક છોકરાઓ ને મેં એવા મોટિવેટ નત કર્યા કે ચાલો પ્રોગ્રામમાં મારી જોડેન વગાડો ગાઓ પાર્થ એટલું જ સરસ ગાય છે બહુ ખરો ઘણી ગણી પિક્ચર ના ગીત ગા એક બે ત્રણ સોમાં એને ગાયું છે અને સક્સેસ પણ મળ્યો છે પણ એવું એને મન નત થતું કે મારે ગાયક બનવું છે બહુ સારા વાહ એટલે તમે બહુ સરસ એટલે એક એવા એટલે કદાચ ભાવનાઓમાં મ્યુઝિકના અને એક પીતા તરીકની ભાવનાઓમાં ના વહીને બહુ જ સરસ એક ફેર ડિસિઝન થી તમે કદાચ એમને ગાઈડ કરી રહ્યા છો ના હું બધા મારા મારા સ્ટુડન્ટ છે બધાને પહેલા એમ જ કહું કે પહેલા તમે સેટલ થઈ જાઓ કમાતા કમાતા મેં અચ્છા હું એક બીજી કમેન્ટ લઈ લઉં રસેશ દેસાઈ એટલે તમારા ભાઈ કદાચ હું ખોટો ના આવતો હે નમસ્કાર સર અને એક સમય હતો જેમ આપણે શરૂઆતમાં વાત થઈ એમ કે રસેશ દીપેશ જોડી હતી એવું કે છે મેં અને દીપેશભાઈ એ એકસો શો પચીસ પૈસા ની કરેલા તે યાદ કરાવો 25 પૈસા ટિકિટ આંતરરાષ્ટ્રીય બાળ આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ હતું અને મેયર ને જો હું તમને કહું મેરી કેરિયર આ તો સાવ ભૂલી જ ગયો કેવાનું કે રાજેન્દ્ર શેઠ પૂર્ણિમા શેઠ પછી ચંદ્રકાંતભાઈ ઠક્કર આ બધાનો નો બહુ જ મોટો ફાળો કારણ કે એમણે શરૂઆતના ટાઈમ મારો હાથ પકડ્યો હતો અને બાળકો નો પ્રોગ્રામ ઝગમગ મંડળ માં અમને કરાવતા હતા પહેલા ઝગમગ મંડળ જે છાપુ આવે જગમગ એની નગરી થતી આખી બાળ મેળો થતો હતો અને એમાં સૌથી પહેલો બાળકોનો પ્રોગ્રામ મેં કરેલો અને ત્યારથી કેરિયર ની શરૂઆત થઇ હતી મારી એમ હવે એ વખતે આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ હતું એટલે આ લોકો બધા થોડા કામ થોડા ઓર્ગેનાઇઝર જવાય ખરા પણ એક રૂપિયાની અંદર ટાગોર ભાડે લઈ આવે ઓકે આખો એક એક રૂપિયો એક દિવસનો એમ ઓહો આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ અને એમાં અમે દરેક સ્કૂલોમાં ચાર ચાર આના ની ટિકિટ એક બાળકની ટિકિટ ચાર આને ની એટલે ઘણી વાર રસેસ બી ટિકિટ બારી પર બેસે હું પણ બેઠો વર્ષાબેન બી સ્કૂલની બહાર ટિકિટની થપ્પી લઈને ઉભા વેચવા ઉભા રહે કે ચાર આના ની ટિકિટ છે તમારો પ્રોગ્રામ જોવો હોય તો આવો અને આજે મારા સ્ટુડન્ટો વારાફરતી વારાફરતી આખો બાળકોનો શો જુએ એમાં એક દિવસ ટાગર હોલ ની લાઇટ ઉડી ગઈ અને સળંગ ત્રણ શો ચાલે કે દસ થી બાર સાડા બાર થી અઢી અને ત્રણ થી છ આવા સળંગ ચાર શો હોય દિવસના આ વચ્ચે એક શો ની લાઈટ ઉડી ગઈ એ છોકરાઓ કેટલા નિરાશ થઈ જાય એટલે મેં નક્કી કર્યું માઇક વગર જે સાતસો છોકરા બેઠા હતા એને માઇક વગર સ્ટેજ ઉપરથી મોટા દોઢ કલાક સુધી ગીતો ગવડ પેલાના જમાનામાં હું અઢી થી સાત વર્ષના બાળકો હજી આજની તારીખ કે નાના નાના બાળકોને ખુબ સુંદર રીતે શીખવાડી શકું છું મેં તમને કીધું ને ચાલીસ વર્ષ પછી મેં એ એક્ટિવિટી હવે આ લોકડાઉનમાં ચાલુ કરી ઓન વિડીયો લાઇન પર અને મોટા પણ એટલા ઝડપથી શીખે છે નાના પણ એટલા ઝડપથી શીખે છે પણ એ શીખે છે દરેક જણ શીખી જાય છે મારી અને મારા બે સ્ટુડન્ટ વલય શર્મા અને સંકેત શાહ અને ઝીલ દરજી એ ત્રણ સ્ટુડન્ટ મારા જમણો ડાબો હાથ તમે જે કહેવાય જેમ રુજુતા હતી એવી રીતે અત્યારે દરેક પ્રકારનું મારા સ્ટુડન્ટોને એ લોકો હેન્ડલ કરે શીખવાડે વહીવટી કાર્ય કરે મારું એ બધું મારું જે બધી જવાબદારી હોય બધી એ લોકોએ ઉપાડી લીધી છે આ લોકોએ અત્યારે કેટલી બધી વાતો જૂની બધા શેર કરી રહ્યા છે સૌમિલ સર કહેતા હતા કે હું એક તમે જે આ 25 પૈસા વાળી ટિકિટ વાત કરી કે આઈ વોઝ ઓલસો પાર્ટ ઓફ ઇટ અને પ્રહર એવું કહે છે કે મારી પાસે એમને આ બાલનગરીમાં નગરીમાં ગવડાવી હતી 1998 માં વર્ષાબેન વર્ષા આંટી વોઝ એનાઉન્સર અને રુજુતાબેન વોઝ ઓન કીબોર્ડ અને સંદીપ સર કે છે ગૌરંગભાઈ સોળ ના રેકોર્ડિંગ માં એક પોઝ લેવાની વાત કરી બહુ તમને કીધું ને કયા વગર ગૌરંગભાઈ આવ્યા હતા કે કોઈ દિવસ કોઈ ના રેકોર્ડિંગ માં જાય ની ને આવીને એમને એ આવે એટલે જનરલી હું તો ઉભો જ થઈ જઉં કે આપણે માન આપવા માટે મારી જે ખુરશી હોય એમની પર એમને બેસાડી દીધા મેં તમે મને કે ના તમે બેસો ના તમે બેસો પછી એમને ગાઈડ કર્યા સંજય ઓજાને કે આ રીતે ગાઓ તો બહુ મજા આવશે આરતી બેન અને ભાઈ કઈક કે આજે બધી જૂની જૂની વાતો નીકળવાની છે ના એમાં એમાં એવું હતું મેં તમને કીધું અમારી પરિસ્થિતિ બહુ સામાન્ય હતી મુડીશના ડબ્બા પર વગાડતા હતા ડબ્બા પર હવે એકતે કોંગો લાવવાનો હતો કોંગો પેલા તો હવે એના તો પૈસા હોય નહી સાતસો આઠસો નો એ જમાનામાં આવે તો કોઈની પાસેથી તૂટેલું ઢોલક લઈ આવ્યા હતા અમે તૂટેલું ઢોલક એટલે એની પડી ફાટી ગઈ હતી એક બાજુ ની અને પછી પહેલાના જમાનામાં બમ્બો આવે ને જે સ્ટેન્ડ ઉપર બમ્બો મૂકીએ ને એની પર એ ઢોલક ઊંધું મૂકી ને એક બાજુનું ચામડું વગાડતો હતો રસ્તે આવી રીતે કામ કરેલું છે અમે લોકોએ અને બોંગો અમારા મિત્ર ભારતેશ બી પાસેથી ઉધાર લઈ આવીએ કે એક દિવસ માટે આપો ને ભાઈ બોન્ગો આપો ને આવું શું કરો છો એમ અમારા સર વિજય પાસેથી હાર્મોનિયમ લઈ આવતા હતા આવી રીતે શરૂઆત કરી એટલે સૌ સૌમીએ યાદ કરે છે કે નાના નાના હતા ને ત્યારે ક્યાં વાત ક્યાં કેટલી સરસ મજાની વાત કરી હવે વિજય ભરાડ આપણી સાથે જોડાયા છે જય શ્રી જય શ્રી સ્વામિનારાયણ દીપેશભાઈ એવું કે છે વોટ સૌમિલ સર કે છે વોટ અ મેમરી અને જૂની જૂની વાતો બધા જ સર એપ્રિશિએટ કરે રાજુલી પટેલ કે છે મી ટુ લર્ન ફ્રોમ સમ ટાઈમ ધેન ડીડ પ્રિપરેશન ફોર માય ફર્સ્ટ કમ્યુનિટી સો રીલી સરગમ રાજુલી પટેલ રાજુલ પટેલ નીરજ પરીખ સર જોડાયા છે નમસ્કાર નીરજ ભાઈ ધ ગ્રેટ સલીલ મહેતા નમસ્તે દીપેશ વાહ સુચિતા વાઝ સુચિતા વાઝ હા સો યસ બધા જ બહુ સરસ જોડાઈ રહ્યા છો એના માટે થેન્ક યુ પણ એક બીજું કંઈક આવ્યું છે નવું સૌમિલ સર બધું યાદ કરાવે છે આજે બીએસ નું નું વાજુ હાર્મોનિયમ હાર્મોનિયમ હા યસ યસ બીએસ રામસિંગ નું હાર્મોનિયમ એ અમારા નસીબમાં બહુ થી આવી ગયું હતું મારા જે ભાભી હમણાં જ expire થઇ ગયા નંદિની બેન મુન્શી એમને અમને આપી અને અમે નાના હતા ત્યારે વગાડતા તા બઉ જ સરસ હવે બઉ સમય નહી લઉં કારણ કે બે કલાક થવા છે પણ હવે છેલ્લે છેલ્લે બે કલાક થવા છે દિપેશભાઈ તમારી વાતોમાં મને ખબર હતી કે આજ મજા આવવાની છે અને આઈ વોઝ રેડી અને મજા આવી બી રહી છે ને અત્યાર સુધી વ્યુઅર્સ બહુ જ બધા જોડાયેલા છે સો એના માટે થેન્ક યુ પણ હવે જે છે મજાની વાત છે એટલે હવે થોડી વાર કોઈ જતા નહીં કારણ કે હવે જ આપણે આનંદ કરવાનો છે રુજુતાબેન કંઈક કમેન્ટ કરે છે એકવાર લઈ લઉં ખાલી સલીલભાઈ દીપેશભાઈ એ થોડી વાર પહેલા જ સુરીલી સરગમ વિશે ઓકે એ ઓકે શેર કરી રહ્યા છે અંદર સો હવે દિપેશભાઈ દરેક ગેસ્ટ સાથે હું એક રમત રમતો હોઉં છું ગેમ રમતો હોઉં છું અને એક તમારી સાથે એક ગેમ રમવી છે તમે પરમિશન આપો તો થોડા પ્રશ્નો તરી જેના જવાબ મારે તમારી જોડેથી સાંભળવા છે તમે પરમિશન આપો તો આપણે એક ગેમ રમીએ ચોક્કસ તો બહુ અઘરા પ્રશ્ન ના પૂછો ના 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 હું અઘરા પૂછું તોય અઘરા પૂછું તો તમે એટલા સરળતાથી જવાબ આપો છો ને એટલે કોઈ પ્રશ્ન અઘરો તમારી માટે રહેતો જ નથી અને અઘરા પ્રશ્નો તો અઘરા માણસો માટે હોય તમે બહુ સરળ માણસ છો એટલે બધા પ્રશ્નો તમારા માટે સરળ છે સો ઓકે મારો પહેલો ક્વેશ્ચન છે તમારા માટે સૌથી મોટો એવોર્ડ કયો જીવનમાં તમને શું એવું લાગ્યું કે આ મારા માટે એવોર્ડ સમાન છે મારી પાસે પસાર થયેલા માણસો બહુ જ આગળ વધે જીવનમાં એ સૌથી મોટો એવોર્ડ તમારો બોડી વસ્તુ મેં આ વારંવાર સાંભળું છું તમારા પાસેથી પસાર થયેલા માણસો આગળ વધે એ એવોર્ડ તમારા સ્ટુડન્ટની વાત આવે તો તમે એવું કહો કે તમારા સ્ટુડન્ટ સારું કરે એમાં હંમેશા તમને મજા આવે તમારા સાથી કલાકારો મને મને ખ્યાલ છે આપણે એની ચર્ચા નથી કરી પણ હવે આ પ્રશ્ન આવ્યો છે એટલે કરું છું તમારા સાથી કલાકારો હંમેશા આગળ વધે અને એ કંઈક ને કંઈક પોતાના જીવનમાં કરે એમાં પૈસાનું સેવિંગ આવી જાય કે પોતાનું લાઈફ સેટલ કરવી એમાં હંમેશા તમને રસ હોય હેલો વિડીયો ચોંટી ગયો છે કદાચ ભગવાન કરે ફોનમાં કોઈ ટેકનિકલ ઇસ્યુ ના આવ્યો હોય સંપદા લખે છે જતીનભાઈ લાસ્ટ ફ્યુ મિનિટ્સ માટે તો ખાસ વેઇટ કરતા હોઈએ છીએ ટ્રુ સો હું ટ્રાય કરું છું જોઈન થાય એના માટે પ્લીઝ 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 જતા નહીં ફરીથી ટ્રાય કરીએ છીએ એમને જોઈન કરવાનો એમનો વિડીયો જતો રહ્યો છે વેઇટ કરજો હું વે આપણે વધારે સમય ના બગડે એટલા માટે હું દિપેશભાઈને કોલ કરી લઉં છું પણ યસ વર્ષાબેન મળ્યા

સો થોડીક વારમાં હું આવું છું તમે હલો સો આપણી જોડે થોડીક જ વારમાં આવે છે દિપેશભાઈ અને ફરી મજાની વાત કરીએ મારે વાત તમને બધાને એ કરવી હતી સોમિલભાઈ થેન્ક યુ સો મચ રિયલી એન્જોયડ જતીનભાઈ એવું લખી રહ્યા છો મારા માટે બહુ જ મોટી વાત છે તમે બધા જ લોકો જોડાવ છો અને સરસ મજાનું એપ્રિશિયેટ કરો છો મારો ઉદ્દેશ છે કે બધા જ ગુરુજનોની લાઈફમાંથી અમે લોકો શું શીખી શકીએ બીજા લોકો શું શીખી શકે વાત શીખવાની છે અને પ્રેક્ટિકલ જર્નીમાંથી જે શીખવાની વાત છે એ કદાચ પુસ્તકમાં નહીં મળે આપણે સો પુસ્તકો વાંચી લઈશું પણ એ નોલેજ નહીં મળે જેટલું કદાચ આજના એક કલાકના સેશનમાં મળશે સો માટે થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ અસ ડાઉન ધ મેમરી યસ અમને કેટલી મજા આવે સૌમિલ સર અમે તમને લોકોને સાંભળ્યા છે અને આજે બેસીને એ તમારી બધી જૂની જર્ની અમે સાંભળીએ છીએ એટલે અમને મજા આવે છે કે તમારું બાળપણ ક્યાંક અમારા મગજમાં એ ચિત્ર ઉપસ્થિત થાય છે એટલે અમને અમને નાનપણના સૌમિલ સર દેખાય છે અમને નાનપણના દિપેશભાઈ દેખાય છે અમને નાનપણના નિશાબેન દેખાય છે અમને એ જૂના ગૌરાંગ સર દેખાય છે આશિતભાઈ એ કેટલા યંગ એજમાં શું કર્યું હશે એ બધું જ અમને પણ બધું એક ઇમેજિનેશન થાય છે અને એની અમને બહુ મજા આવી રહી છે સો થેન્ક યુ સો મચ એના માટે અને ગુલામ ફરીદ અકબર વોરાજી ગુલામ ગુલામજી ગુલામભાઈ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ અને યસ હું વાત કરતો હતો પ્લીઝ મુંબઈના કલાકારને બોલાવો જ અનિલ એવું છે થેન્ક યુ સો મચ જતીનભાઈ કે રહે પણ શ્રેણી ચાલુ જ રાખજો હા સો ટકા હું એવી ઈચ્છા ખરી મારી કે હું બધા જ કલાકારો સાથે આવી રીતે ગુરુજનો સાથે કરતો રહું એમ બોમ્બેના અનિલભાઈ કે છે બોમ્બે તો હું સો ટકા ટ્રાય કરીશ હું વાત કરતો તો દીપેશભાઈ ની એમને હંમેશા એમના સ્ટુડન્ટ્સ એમની આજુબાજુ રહ્યા એમનું ખૂબ જ ધ્યાન રાખ્યું એટલે પ્રોફેશનલ ટીચર જે હું શિક્ષક જેવું નહીં માત્ર પણ એક ગુરુની આત્મીયતાથી પહેલી વાત સેકન્ડ થિંગ આસપાસના સરાઉન્ડ જેટલા પણ મ્યુઝિકના એમના આર્ટિસ્ટ રહ્યા એમની લાઈફમાં જેટલા પણ મ્યુઝિક વગાડવાવાળા જેટલા પણ એમના કલીગ્સ કે હું કઉક હોય એમનું પણ ખૂબ જ એમને ધ્યાન રાખ્યું ફાઈનાન્શિયલી ફેક્ટર હોય તો એમને સલાહ આપતા કે શું કરવું શું ના કરવું અને હકથી કહેતા એવું નહીં કે ખાલી નોર્મલી કહેવા માટે રુજુતાબેન જોડે વાત થઈ હતી એમ રુજુતાબેને પણ મને કીધેલું કે છોકરીઓ માટે એ એટલા સુધી એમનું ધ્યાન રાખતા કે ગર્લ્સને એ લોકો એવું કહેતા દીપેશભાઈ કે સારો છોકરો લગ્નની કદાચ ઉંમર થાય તો સારો છોકરો કેવી રીતે શોધવો અથવા તો કોની જોડે મેરેજ કરવાથી માંડીને એ પણ ચિંતા કરતા એ લોકો દિપેશભાઈ અને વર્ષાબેન સો એમનું વ્યક્તિત્વ જુઓ ખાલી તમે કે ખાલી પ્રોફેશનલ એમને ક્યારેય કામ નથી કર્યું માત્ર પણ એ સાથે ઇમોશનલી પણ એટલા જ અટેચ રહ્યા છે હું ફરીથી એમનો ટ્રાય કરું છું કે કનેક્ટ કરી અને એવું હોય તો હું બીજા ઇન્સ્ટ્રુમેન્ટ કે બીજા ફોનથી એમને જોઈન કરું છું આવી ગયા છે આપણી જોડે દીપેશભાઈ યસ થોડો ફોન હાથમાં પકડવો પડશે આપણે કોઈ કોઈ જ કોઈ કોઈ જ ચિંતા નહીં કોઈ જ ચિંતા નહીં આપણે વાત જ એટલી બધી કરી છે તો બેટરી ઉતરી જાય અને અહીંયા બીજા બધાની બેટરીઓ ચાર્જ થઈ ગઈ છે અને એમની બીજા બધાની બેટરીઓ ચાર્જ થઈ ગઈ છે અને તમારી તમારા ફોન ની ઉતરી ગઈ છે યસ સો યસ ચંદ્રકાંત જેઠવા કે જતીનભાઈ હેમદીપભાઈ આપ આપનો આભાર થેન્ક યુ સો મચ ઓકે તમે બહુ સરસ જવાબ આપ્યો ગમ્યું દિપેશભાઈ હવે મારો બીજો પ્રશ્ન છે તમારી દ્રષ્ટિએ સાચા કલાકાર ના લક્ષણો શું શું હોય સારો સાચો આર્ટિસ્ટ હોય તમારી દ્રષ્ટિએ એના લક્ષણ શું હોય તમને કેવી રીતે ખબર પડે કે સાચો ને સરળ એક પ્યોર આર્ટિસ્ટ છે કયા લક્ષણોથી દરેક જણા સાધના તો કરતા જ હોય દરેક દરેક કલાકારો એટલે દરેક જણ સાચા આર્ટિસ્ટ તો છે જ પણ હું એવું માનું કે સ્વભાવ અભિમાન ઈર્ષા એ બધું ના કરે એ આર્ટિસ્ટ સાચો બહુ જ બેલેન્સ જવાબ અને બહુ સારો જવાબ દરેક આર્ટિસ્ટના રિસ્પેક્ટ સાથે કે જે રિયાઝ કરે જે મહેનત કરે આર્ટિસ્ટ તો ખરો જ પણ અભિમાન ના કરે ક્યારે એ સાચો આર્ટિસ્ટ કર ઈર્ષા ના કરે બીજાની વાહ 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 ક્યાં વાત છે ઓકે ત્રીજો ક્વેશ્ચન છે મારો તમારી પોતાની કઈ ખૂબી એવી છે જે તમને બહુ જ ગમે છે સ્ટુડન્ટોને બહુ પ્રેમપૂર્વક સાચું શીખવાડવાનું સાચી દિશા બતાવાની હમણાં જ તમે જે ફોનમાંથી તમે ટેકનિકલ ઇશ્યુમાં ગયા ત્યારે આજ ચર્ચા મેં કરી અને બધા જ અગરી કરશે કે આ જ ચર્ચાથી સ્ટુડન્ટને સારું અને સાચું શીખવાડવાનું મને રુજુતા બેન જોડે મારે વાત થયેલી તો તમારો વિડીયો પાછો ગયો છે હેલો કદાચ ફરીથી વિડીયો ગયો છે હું ટ્રાય કરું છું કે એમના બીજા ફોનથી અગર જો લાઈવ થવાતું હોય તો હું લાઈવ થઉં છું પણ હવે છેલ્લી પાંચ દસ મિનિટ છે એટલે પ્લીઝ સ્ટે ટ્યુન અને આપણે ટ્રાય કરીએ ફરીથી એમને લેવાનો તો લઈ રહ્યો છું એમને માત્ર થોડાક પ્રશ્નો અને એના જવાબ એટલા મસ્ત સરસ મજાના આપી રહ્યા છે તમે લોકો જોડાયેલા છો એના માટે ખરેખર દિલથી થેન્ક યુ સો મચ આટલી હલો હા પાછો સ્વિચ ઓફ થઈ ગયો થોડી આવી છે એમને અગેન આપણે બધા ચાર્જ થઈ રહ્યા છીએ અને ફરીથી સ્વિચ ઓફ થઈ ગયો છે કારણ કે વિડીયો સ્ટાર્ટ હોય એટલે સ્વિચ ઓફ થઈ જ જાય પણ થેન્ક યુ સો મચ અગેન હું કોઈની કમેન્ટ્સ વાંચી શકાય તો વાંચું છું રીતુ મીના જતીન બહુ જ જતીનભાઈ બહુ જ સુંદર એપિસોડ થેન્ક યુ મને પણ આજે બહુ જ મજા આવી રહી છે

ब्राइटनेस ओछी करना, uh, करना को એટલે કન્ઝ્યુમ ઓછો થશે તમારો ફોન ઓછી કરના કો બ્રાઇટનેસ ફાલ્ગુની શશાંક મેમ કહે છે ખૂબ મજા પડી યસ મેમ બહુ જ બહુ જ લબધી તેજસ શાહ બેસ્ટ એપિસોડ ઓફ ધ સીઝન વેરી ટ્રુ વેરી ટ્રુ સબડે છે મારો અવાજ દીપેશ ભાઈ હા જી સેટિંગ માં

વધારે મજા આ બધાને આવી છે ને પણ હા થોડો ફોન તમારો તમારા તમારો ફેસ દેખાય એવો રાખજો ક્લિયર મને નથી દેખાતો હા તમે છેલ્લો પ્રશ્નનો જવાબ મને આપ્યો કે આપણે સ્ટેન્ડ ઉપર લગાવ્યો છે ફોન

એક વાત કહેવાની રહી ગઈ કે મારા જીવનમાં જેમ રાજભાઈ નું નામ મેં બોલ્યો એ રીતે શેમુભાઈ દિવેટિયા માલવભાઈ નો બહુ મોટો સપોર્ટ છે મને મને બહુ જ મોટો મોટો સપોર્ટ સપોર્ટ એટલે ઘણો એ કાયમ કરે તુષારભાઈ શુક્લ તો ખાસ મારા મિત્ર જેવા છે હું એમને ગમે તેમ કહી શકું દુનિયાનું કોઈ માણસ એમને ગમે તેમ ના કહી શકે પણ હું ગમે તેમ બોલી શકું એટલા બધા સરસ છે તુષારભાઈ શુક્લ અમારે સંબંધ એવા છે એમ બહુ તમે એટલા સબંધ ડેવલપ કર્યા છે લોકો જોડે આત્મીયતા કેળવી છે હવે દિપેશભાઈ મારે બીજી હવે જે આગળના ત્રણ પ્રશ્નો મારે આગળના જે ત્રણ પ્રશ્નો તમને પૂછવા છે એમાં ત્રણ ત્રણ ઓપ્શન આપીશ અને હું તમને અને એમાં તમારે એક વસ્તુ સિલેક્ટ કરવાની કોઈ પણ એક જવાબ અને એનું કારણ પણ સમજાવવાનું કે શું કામ બરોબર છે તમારે એક જવાબ સિલેક્ટ કરવાનો એનું કારણ પણ સમજાવવાનું કે શું કામ તમને કેવા પ્રકારનું જીવન જીવવું વધારે ગમે એક ગુરુ તરીકે આખી જિંદગી તરીકે ત્રણ ઓપ્શન આપવાના હતા એ આપે ગુરુ એક છે ગુરુ તરીકે બીજું પરફોર્મર તરીકે એવું કીધું તમને ત્રણ

બીજો મારો ક્વેશ્ચન છે એવો સમય કે જ્યારે ફોન નતા ગાડીઓ નહોતી ગાડા ચાલતા હતા અથવા તો એ વર્ષો પહેલાની વાત છે જ્યારે તમારો કદાચ બર્થ થયો છે એક બીજો સમય એવો આવ્યો કે જ્યારે લેન્ડલાઈન ફોન હતા અને ટીવી મોટા મોટા આવી ગયા હતા અને ઓડિયો કેસેટનો જમાનો હતો અને ત્રીજો અત્યારનો યુગ છે કે જેમાં એલસીડી ટીવી છે ઇન્ટરનેટ છે લેપટોપ છે અને કારો છે અને ફ્લાઇટ છે અને આ છે આ ત્રણ સમયકાળમાંથી તમને તમારી દ્રષ્ટિએ કયો સમયકાળ જીવન જીવવા માટે બહુ જ સરસ મારો મારી દ્રષ્ટિએ અત્યારનો જીવનકાળ સરસ છે કારણ કે અહીંથી બેઠા બેઠા યુએસએ માં ભી ભણાઈ શકાય છે અને કેનેડા માં ભી ભણાઈ શકાય છે. વાહ અત્યારે વધારે સારું છે. કારણ કે આ તમારે તમારો ઇન્ટરવ્યુ પછી હું બે પિક્ચર્સ બે પિક્ચર જોશ ટીવી પર પછી શું વાત કરો છો? એટલો બધો ટીવી નો શોખીન છુપાવો છો. વાહ મારા જેમ આ હું મને પિક્ચરો જોવા ઘણા ગમે એમ. શું વાત છે? વાત ત્રીજો મારો ક્વેશ્ચન હવે છેલ્લો છે.

બચપણ કે અત્યારનું જીવન વધારે ગમે અત્યારનું જીવન વધારે ગમે કારણ કે અત્યારના જીવનમાં મારી પુત્ર પણ અમારી જોડે છે અમારા વેવાય અને વેવણ પણ અમારી જોડે એ ખૂબ સુંદર વ્યક્તિત્વ છે તમે પહેલું નામ જે ઉમા વાંકાણી જે બોલ્યા એ અમારા વેવણ થાય અને મારા વેવઈ છે રાજકોટમાં છે આશિત આશિતભાઈ નામ છે આશિતભાઈ વાંકાણી એ પણ ખૂબ સુંદર વ્યક્તિત્વ ધરાવે છે ખૂબ આખું ફેમિલી ખૂબ સુંદર છે એટલે અત્યારનો કાળ મને વધારે ગમે એમ

કે ત્રેસઠ વર્ષ છે પણ બિલકુલ નથી મનથી પ્રહરભાઈ યુ આર એબસોલ્યુટલી રાઈટ અને હંમેશા મેં એક એપિસોડમાં પણ કીધું હતું કે હંમેશા વૃદ્ધ માણસ વિચારોથી અને મનથી હોય છે એની ઉંમરના નંબરથી નથી હોતો ક્યારે પણ નહીં બહુ જ સાચી વાત છે ટ્રુ અને આપણે એવા ઘણા વૃદ્ધ મેં મેં પચીસ વર્ષના વૃદ્ધ જોયેલા છે પચીસ વર્ષના અને મેં દીપેશભાઈ જેવા ત્રેસઠ વર્ષના યંગ યંગ લોકો પણ જોયેલા છે એટલે બહુ જ સાચી વાત દિપેશ ભાઈ છેલ્લે હવે ખાલી એટલું તમને કેવું છે કે દરેક એપિસોડમાં જે પણ ગુરુજનો આવે એક ગુરુ મંત્ર આપતા હોય છે અને મારી ઈચ્છા હોય કે ગુરુ મંત્ર એટલો સરસ મજાનો અમે લઈએ તમારી જોડેથી અને અમારા જીવનમાં ક્યાંક ઉપયોગી થાય તો એ ગુરુ મંત્ર દિપેશ દેસાઈ તરફથી શું હશે આજે આપણે ઈસુ બની જવું

એવું નથી આ તમે જે બધા નામ બોલ્યા ને તો એટલા બધા સરળ વ્યક્તિત્વ મારા માણસો છે પણ બધી વખત બધી વખતે એવા માણસો ના પણ આવે એમ શું કોઈક વખત કોઈ જો ડિસ્પ્યુટ પડી પણ જાય પણ ત્યારે મનને મનાવવું હોય તો ઝઘડવાનું નહીં એ શું ખ્રિસ્ત થઈ જવાનું તેમને ભાન નથી તેઓ શું કરી રહ્યા છે એમ કરીને છૂટી જવાનું આપણે લાંબુ નહીં ચલાવાનું કોઈ વસ્તુને લાંબી નહીં ખેંચવાની બહુ જ અને આ તમારું જે ગુરુમંત્ર છે ને એ કદાચ હું એવું માનીશ કે દુનિયાના હર એક ક્ષણે પડે અને વ્યક્તિને લાગુ પડતી વસ્તુ છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જો આટલું એકવાર સ્વીકારી લે ને કે સામે વાળો શું કરે છે એ એને ભાન નથી એક ફર્ગીવનેસ ની એક અંદર જ ભાવના આવે ક્ષમા યાચના કે જે કહીએ તો એ પોતે પોતે પોતાના જ દુઃખમાંથી કદાચ બહાર નીકળી જવાનો શ્રેષ્ઠ અને ઉત્તમ રસ્તો છે બહુ સાચી વાત કરી દીપેશભાઈ અને બહુ બધા લોકો કે છે કે આને લંબાવો ને પણ હવે સોરી બહુ નહીં લંબાવીએ એવું કરશું દિપેશભાઈ જોડે ફરી બીજો એપિસોડ પાકો કરી કારણ કે મને બહુ જ મજા આવી પણ છેલ્લી વાત કે યસ યસ છેલ્લી વાત એ કરીએ દીપેશભાઈ કે ગુરુ ધ આર્ટ્સ હબ જે અમારી આ સંસ્થા છે જેમાં તમને તમને પણ ખ્યાલ છે કે આપણે ક્રિએટિવ વે થી આર્ટ શીખવાડવાની આખી જે અમારી પદ્ધતિ છે અને સાથે સાથે આપણે ગપશપ વિથ ગુરુના શો કરી રહ્યા છીએ તો તમારી જોડેથી એટલે આમ થાય કે બહુ જ બધા આશીર્વાદ મળે ગુરુ ધ આર્ટ્સ હબ ને ગુરુ ધ આર્ટ્સ હબ વિશે તમે શું કહેશો પણ ગુરુ ધ આર્ટ્સ હબ નામ બોલવાનું જ્યારે આવે જયારે ખરેખર એમ કે વાંચીને મારે બોલવાનું આવે ને ત્યારે તતપપતી જાય એમને એમ તમારી જોડે વાત કરી શકું પણ તમે જે આ કાર્ય કરી રહ્યા છો કે આ રુજુતા જે મને તો સપને ખ્યાલ નતો કે રુજુતા આમાં જોડાશે એમ શું મને એવો ખ્યાલ કે રુજુતા તો ઓર્ગેનાઈઝર છે રુજુતા મને કીધું હતું કે તમને પાર્ટી લઈને બોલાવું અહીંયા આગળ ત્યાં સુધીની રુજુતાની ઓળખાણ હતી કે સારી બહુ જ વ્યવસ્થિત રીતે આર્ટિસ્ટોને સાચવે છે અને બહુ જ એનું રિસ્પેક્ટ છે અમદાવાદ ને ગુજરાત ખાતે કે એનો સ્વભાવ બહુ સરસ છે પણ રુજુતા અને તમે જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો કે જે પણ માણસો આમાં જોડાયા છે એ અદભુત પ્રવૃત્તિ છે કારણ કે દરેક માણસને એવું થાય કે અમારી ગણના કરો અમારી ગણના કરો એવું મનમાં તો હોય જ અને એમાં પાછું લોકડાઉન ના ટાઈમ માં તમે આ શરૂ કર્યું એ તો વધારે પડતું તમે પેલું શું કહેવાય કે દૂધ મળતું ના હોય ને તમે આઈસ્ક્રીમ પીસી દીધો એવું થયું બધાને બહુ જ ગમ્યું છે આ વસ્તુ આ પ્રવૃત્તિ બધાને બહુ જ ગમે છે અને અંદર થી કલાકાર ને જાણવાનું રસ મળે અંદર થી કલાકાર બધા જ કલાકાર ને કે અંદર થી આપણે જાણીએ કે ખરેખર એ પોતે કેવો છે તો બીજા કલાકારો ને બી ઇન્સ્પિરેશન મળે એમ શું હું મારા બધા સ્ટુડન્ટ ને યાદ કરું મારી સંગતિ જે સ્ટુડન્ટ છે એ સુંદર ગાય છે સુપર્ણા બેનર્જી કરીને સિંગર છે એને પણ યાદ કરું છું પછી હેતવી છે દેવગ્ન છે પછી જીલ મોદી છે એ બધા છોકરાઓ મારા બહુ જ સુંદર ગાય છે આ વલય શર્મા છે જમણો હાથ કહેવાય મારો સંકેત કહેવાય મારો જમણો હાથ એ બધા ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે જેનાથી મને શેર લોહી ચડે છે અને એ લોકો સારું કામ કરી રહ્યા છે અત્યારે સમાજમાં અને સારી રીતે કરી રહ્યા છે નાના હતા ત્યારથી એ મારી જોડે ઉપર આયા છે ધીમે ધીમે કરીને અને ખુબ સુંદર એમને પણ કામ કર્યું છે ધ્રુમિલ પોતે પણ પ્રોફેસર બન્યો છે એનો ભાઈ પણ અત્યારે ન્યુઝીલેન્ડ માં ભણી રહ્યો છે બધું ખુબ બધા બહુ કરવાની અને મેં તમને કીધું એમ કે તમને જેટલો જ નો શોખ એટલો મને પણ એમ થાય કે સ્ટુડન્ટ માટે એક પ્રોપર વે માં આપણે ગાઈડન્સ આપવું જોઈએ એના માટે જ આ સંસ્થાની શરૂઆત કરી કે જેની અંદર અને અને સમાજમાં સારો માણસ બને એ વસ્તુ અગત્યની યસ યસ આપણે વાત કરી લી કે આપડે ગુરુ ગમે એટલો મોટો યસ 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 સાચી વાત છે આશિત વાંકાની કે છે જતીનભાઈ વી એન્જોયડ લોટ યુ આર ડુગલેટ વર્ક થેન્ક યુ સો મચ અ ગ્રેટ ઇનિશિયેટિવ બાય ગુરુ ધ આર્ટસ આર એન્જોયિંગオール સીઝન્સ થેન્ક યુ સો હવે બહુ સમય નહી લઉં દીપેશભાઈ પણ ખરેખર દિલથી બહુ જ મજા આવી અને પહેલા દિલથી તમને ખૂબ ખૂબ વंदन મારા ખૂબ ખૂબ પ્રણામ અને ખૂબ જ એન્જોય કરી આજનો સેશન અને હાજી જેટલા કલાકારો જોડાયા છે એ બધાને મારા પ્રણામ એ ઓકે ઓકે મારી એક ખાસિયત છે મારી એક ખાસિયત કહી દઉં કે કોઈ બી માણસને હું બોલાવું ને જયારે હું બોલાવું એવો એક દાખલો આપું કે હું દાખલા તરીકે રેડિયો પર ગયો ને હસમુખ ભાઈ ત્યાં આવે તો હું એમ કહું હસમુખ ભાઈ કેમ છો તમે જય સ્વામિનારાયણ એટલે કે તમે મને હસમુખ ભાઈ ના કહો એમ શું એટલે કે હું તો બહુ નાનો છું એટલે મેં કહું કે એવું નથી તમારા ગુણ ને નમસ્કાર છે તમે જે કામ કરો છો એને નમસ્કાર છે અને હું ભાઈ નહીં કહું અને તમને બહુ નવાઈ લાગશે કે નાની છોકરીને હું ભણાવતો હોઉં ને તો હું એને એવી રીતે બોલાવું કે કશુ બેન કેમ છો તમે આજે જીલ બેન તમે કેમ છો એમાં કોક છોકરી એ વાંધો લીધો છે શું બેન બેન કરો છો આવું કીધું જ મને આવું આવું કેનારા નીકળે પણ શું છે મારી એવી ટેવ છે કે જયારે સ્ટેજ ઉપર આપણે કોઈ સ્ત્રી છોકરીને લઈ જઈએ તો જો આપણે એને તુકારાથી બોલાવીશું તો પછી બધા એને તુકારાથી બોલાવશે એટલે હું બધાને રિસ્પેક્ટ થી જ કાયમ બોલાવું છું એક મારી એક ખાસિયત એવી છે એમ શું બહુ સરસ મજાની વાત છે એટલે તમે જે દરેક વ્યક્તિ માટેનો જે તમારો રિસ્પેક્ટ છે ને એ હું હંમેશા એવું બિલીવ કરું દીપેશભાઈ મારી બધા જ કોઈ પણ વ્યક્તિ સાથે વાત થાય કે કોઈ પણ જાતના કોઈ પણ પ્રકારના એક માણસથી બીજા માણસના કોઈ પણ પ્રકારના રિલેશન એ મિત્રતા ના હોય પ્રેમ ના હોય ગુરુ શિષ્ય ના હોય કોઈ પણ હોય એની શરૂઆત રિસ્પેક્ટ થી થાય પહેલું પગથિયું રિસ્પેક્ટ છે પછી બીજું બધું જ થાય સો એ તમારી જોડેથી શીખવા મળ્યું આરતી કહે છે કે વેરી ગુડ ટ્રુ સાચી વાત અને હવે વધારે સમય નહીં લઉં પણ થેન્ક યુ સો મચ દીપેશભાઈ બહુ જ મજા આવી થેન્ક યુ મને પણ બહુ મજા આવી થેન્ક યુ વેરી મચ મારા તરફથી વર્ષાબેન ને ખૂબ ખૂબ વંદન ને થેન્ક યુ તમને પણ ખૂબ ખૂબ વંદન અને ખૂબ ખૂબ આભાર તમે એન્જોય કર્યું આજે ચોક્કસ ના એન્જોય કર્યું કર્યું એન્જોય હે ને મે શું કીધું તો કે આપો એપિસોડ સૌથી લાંબો ચાલશે ઘણી વાર મારા સગા આવે ને હું અંદર જઈને સુઈ જઉં છું એમ શું એ લોકો બહાર બેઠા હોય હું અંદર સુઈ ગયો પણ આજે તમે મને સમય આપ્યો ને એ બહુ જ મારા માટે લાઈક મળીએ જતીનભાઈ ખૂબ આનંદ થયો થેન્ક યુ થેન્ક સો મચ તમારું ધ્યાન રાખજો અને બધાનું ધ્યાન રાખજો અગેન થેન્ક યુ સો મચ અને બધા જ વ્યુઅર્સ તરફથી તમને ખૂબ ખૂબ વંદન અને પ્રણામ કરું છું ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ જતીનભાઈ અને મારું બી કહેજો બધાને થેન્ક યુ કહેજો બધાને બધા સાંપડી રહ્યા થેન્ક યુ સો મચ જેટલા પણ ગુનીજનો આવે છે સોમિલભાઈ એવું લખી રહ્યા છે કે જતીનભાઈ યુ મેડ અવર ડે સોમિલભાઈ યુ ઓલ પીપલ મેડ અવર સો ડે ઇઝ વેરી લાઈક અમે તો કશું જ નથી તમે લોકો અમારું જીવન બનાવી રહ્યા છો તમે લોકો એટલી બધી અમને ગાઈડન્સ આપી રહ્યા છો અને તમે બધા દીવા દાંડી સમાન છો અમે અમારી હોળી ક્યાંય પણ આડી હવડી થાય તો અમે તમને લોકોને જોઈ અને વિચારીએ કે આ કિનારો હશે આ બાજુ જવાનું હશે દિશા પણ એટલે થેન્ક્સ ટુ યુ કે તમે બધા છો અને અમે ગ્રો થઈએ છીએ શીખીએ છીએ બહુ બધું આ ગપશપ વિથ ગુરુ અમારી જે મારી ત્રીજી સિઝન છે એક જ માત્ર આના પાછળનો ઓબ્જેક્ટિવ છે કે તમારા લોકોના જીવનમાંથી કેવી રીતે લોકો સુધી સારી વસ્તુ પહોંચાડી શકું અમિતાભ કોરોના ઇફેક્ટેડ ન્યૂઝ એક ન્યૂઝ આવ્યા છે આપ્યા છે અમિતાભ બચ્ચન કોરોના એફેક્ટેડ ભાવના જરીવાલા જતીન રીલી એન્જોયડ લોટ થેન્ક યુ સો મચ એટલે હું એ વાત કરતો હતો પ્લીઝ મને ખાલી એક પાંચ મિનિટ સાંભળજો કારણ કે બહુ અગત્યની વાત શેર કરવી છે હું એવું બિલીવ કરું છું કે આપણા પિતા કે આપણા દાદા સમય ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાને આપણે રોલ મોડલ માનતા હતા એ લોકો કારણ કે એ લોકોના કાળમાં એ લોકો જીવિત હતા હવેની જનરેશનને આપણે એ રોલ મોડલ તો માનીએ જ પણ હવેની જનરેશનને ઘણીવાર આ બધું સપના જેવું લાગતું હોય છે કે ખરેખર આવું હતું ખરેખર એ લોકો એવા હતા પણ તમે અત્યારની જનરેશનને જો લિવિંગ રોલ મોડલ્સ જે લોકો તમારી સામે હયાત છે એ રોલ મોડલ્સને અગર તમે નહીં દેખાડો ને તો એ લોકોમાં ફરક બહુ જલ્દી નહીં આવે કારણ કે રિયાલિટી એમની આંખની સામે હશે તો એ કંઈક શીખી શકશે કે આપણી સામે દિપેશભાઈ જેવા વ્યક્તિ હોય એ બોલે છે એ સામે છે અને એ ખરેખર સ્વભાવની સરળતા ધરાવે છે તો અત્યારની જનરેશન માનતી હોય છે કે હા આ શક્ય છે અને આવું જીવવું જોઈએ સો અગેન એટલા માટેનો આ મારો પ્રયાસ છે થેન્ક યુ સો મચ સોમિલ સર નયન સર

બહુ જ સરસ મજાના એક ગુરુ આવી રહ્યા છે નવ વાગે આપણી જોડે કાલે છે મુંજાલ મહેતા સર તબલા વાદક બહુ જ સારા ગુરુ તબલાના મુંજાલ મહેતા બહુ જ નામ દેશ વિદેશમાં એમના સ્ટુડન્ટ્સ છે જે એમની સાથે એમની પાસે તબલા વાદન શીખી રહ્યા છે સો આવતીકાલે જોડાઈએ નવ વાગે ભૂલતાની સન્ડે છે બહુ જ મજા આવશે મુંજાલ સરની લાઈફ વિશે જાણવાની પણ એટલી જ મજા આવશે અને આવતીકાલે સિક્સ ઓ ક્લોક છ વાગે દિલ સે નામ ના શો હર્ષ શા પરફોર્મ કરવાના છે હર્ષભાઈ બહુત સારા ગાયક છે સિંગર છે સો એ પરફોર્મન્સ જોવા માટે પણ પ્લીઝ 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 જોડાજો વેરી ગુડ ઇનિશિયટિવ એન્ડ मीनिंगफुल थैंक यू સો મચ ઈટ્સ મીન્સ અ લોટ સોમિલ સર નયન સર પ્રિતિબેન સલીલભાઈ રુજિતાબેન થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ શફાલીબેન સો અગેન ગપ્સ વિથ ગુરુ સીઝન 3 સ્પોન્સરડ બાય ચેતના સ્પેશિયલ એજ્યુકેશન ફોર સ્પેશિયલ વન્સ રુજિતા દોડકિયા પાર્થ ઓઝા સ્પીતલ વિષ્ણુ એક એવું વેબ બેઝ પ્રોગ્રામ જે ઘરે બેઠા ઓટિઝમ એડીએચડી અને ડેવલપમેન્ટ ડિલેડ બાળકોને વર્લ્ડ લેવલનું ગાઈડન્સ અને થેરાપી પૂરી પાડે છે સો થેન્ક યુ સો મચ ફોર સ્પોન્સરશીપ રુજુતાબેન સાઝ થેન્ક યુ સો મચ યુએસએ થી થેન્ક યુ સો મચ હેમદીપભાઈ ફોર સપોર્ટ મારા પરમ મિત્ર બહુ સરસ સપોર્ટ થેન્ક યુ સો મચ શૈલેષભાઈ દવે પોસ્ટર ડિઝાઇન પાર્ટનર પાર્થ ઓઝા મીરજાની સ્તુતિ જાની

તમે બધા આગળ મને સપોર્ટ કરશો ને તો હું આ પાછળ પાછળ સો ટકા ચાલુ આવીશ અને આવી રીતે સિઝન ફોર ફાઇવ સિક્સ મેહુલ સુરતી એ બહુ જ સરસ કીધું તું મેહુલ ભાઈએ કે ભવિષ્યમાં હું તમારી ગપશપિત ગુરુની સિઝન ત્રણ હજાર જોઉં સિઝન છ હજાર ચારસો ને એવું જોઉં એટલે એટલી બધી શક્ય નથી પણ એટલી સરસ મજાની સપોર્ટની વાત કરી હતી પોઝિટિવ વાત કરી હતી થેન્ક યુ સો મચ બધાને ગુડ નાઇટ ટેક કેર તમારું બધાનું ધ્યાન રાખજો શુભરાત્રિ આવજો